સ્ટાર્ટ નમસ્કાર ગુડ મોર્નિંગ મિત્રો ઝડપથી આજે ફરી એકવાર મિત્રો ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતના ઇતિહાસની અંદર મિત્રો ગુજરાતમાં ખાસ કરીને યુરોપિયન પ્રજાનું આગમન એક નાનકડો એવો ટોપિક લીધા પછી ગુજરાતની અંદર અઢારસો સત્તાવનનો સંગ્રામ મિત્રો માત્ર ગુજરાતના જ સંદર્ભમાં અઢારસો સત્તાવનનો સંગ્રામ છે એની આપણે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ ઝડપથી મિત્રો આપ સૌ આવી જઈશું તમામ મિત્રોને ફરી એકવાર મિત્રો હાર્દિક સ્વાગત કરીએ છીએ આજનો ક્લાસ મિત્રો એપ્લિકેશન અને યુટ્યુબ બંને પર લાઈવ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર સ્ટુડિયોથી હું ડોક્ટર મુકેશ મકવાણા ફરી ફરી જ્ઞાન પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો થઈ જાવ તૈયાર અવાજ મિત્રો બરોબર આવે છે કે કેમ ઝડપથી જવાબ આપશો અવાજ બરોબર આવે તો ઓકે ઝડપથી લખજો મિત્રો અવાજ બરોબર આવતો હોય તો ઓકે ઝડપથી લખજો ઓકે મિત્રો તૈયાર વિડીયો દેખાતો નથી સર સુરેન્દ્રનગરથી સો સર લાઈવ યસ મિત્રો ઓકે વેરી ગુડ ખાલી મન મૂકી દીજો ચાલો મિત્રો તો આપણે હરદીપ બધું બોલું તો જોઈએ ક્યાં કરો ઓકે મિત્રો તો આપણે બધું ક્લિયર રેડી ચાલો મિત્રો તો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સૌ પ્રથમ તો મિત્રો ભારતમાં અંગ્રેજોનું આગમન અથવા તો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન છે એની મિત્રો આપણે થોડી ચર્ચા કરી લઈએ અહીંયા મિત્રો આપણે ગુજરાતના સંદર્ભમાં મિત્રો ગુજરાતના સંદર્ભમાં ખાસ અહીંયા આપણે યાદ રાખીશું પણ ગુજરાતના સંદર્ભમાં યુરોપિયન પ્રજાનું આગમન કરતા પહેલા આપણે ભારતના સંદર્ભમાં આવનાર સૌ પ્રથમ યુરોપિયન પ્રજા ફિરંગી હતી આ ફિરંગી એટલે જ મિત્રો પોર્ટુગીઝો ભારતમાં આવનાર મિત્રો ભારતમાં આવનાર સૌ પ્રથમ યુરોપિયન પ્રજા પોર્ટુગીઝો હતી ચૌદસોને અઠ્ઠાણુંમાં મિત્રો ભારતમાં કેરળના કાલિકટ બંદરે આ ફિરંગિયો છે આવે છે મિત્રો સૌ પ્રથમ કેરળના કાલિકટ બંદરે છે આ ફિરંગિયો છે આવે છે અને ભારતમાં આવનાર સૌ પ્રથમ ફિરંગી મિત્રો વાસ્કો દગામાં હતો આપણે જાણીએ છીએ ભારતમાં આવનાર સૌ પ્રથમ યુરોપિયન પ્રજા મિત્રો ફિરંગી આ ફિરંગી એટલે જ મિત્રો પોર્ટુગીજો ચૌદસો ને માં પણ આ ફિરંગીઓને ભારતમાં આવવા માટે મદદ કરનાર એ કચ્છનો ખલાસી મિત્રો એક્ઝામમાં પૂછાય છે કચ્છના ખલાસીનું નામ મિત્રો એક્ઝામમાં પૂછાય છે કાનજી માલમ મિત્રો ખારવા ખારવા જ્ઞાતિનો આ કાનજી માલમ કચ્છનો વતની હતો અને ચૌદસો ને અઠ્ઠાણુંમાં વાસ્કો દગામાને મિત્રો ભારતમાં નો માર્ગ છે બતાવે છે ચૌદસોને માં વાસ્કો દગામાં ત્રણ જહાજો સાથે મિત્રો ભારતમાં આવવા માટે પહોંચે છે લિસ્બન મિત્રો એની સફર શરૂ થઈ હતી પોર્ટુગલ દેશના લિસ્બન બંદરેથી વાસ્કો દગામાની સફર શરૂ થાય છે અને અહિયાં કેપ ઓફ ગુડ હોપ કેપ ઓફ ગુડ હોપ કે જેની શોધ ચૌદસો ની સિત્યાસી માં બાર્થો કરી હતી કેપ ઓફ ગુડ હોપ નો શોધક નીચેના માંથી કોણ હતો તો મિત્રો કેપ ઓફ ગુડ હોપનો શોધક મિત્રો બાર્થો લોમ્યુ ચૌદસો ને સિત્યાસી આ કેપ ઓફ ગુડ હોપ થઈ અને મિત્રો વાસ્કો દગામાં છે એ સીધો ભારતના કાલિકટ બંદરે પહોંચે છે અને તે સમયે મિત્રો અહીંયા રસ્તો બતાડનાર કાનજી માલમ હતો રામજી માલમ નહીં જહાજ નું નામ સાઓ ગ્રેબિયલ વેરી ગુડ જહાજ નું નામ પણ સરસ મજાનું આપ્યું છે સાઓ ગ્રેબિયલ સાવો ગ્રેબિયલ નામના જહાજમાં આ વાસ્કો દગામાની સફર શરૂ થઈ હતી મિત્રો સાવો ગ્રેબિયલ નામના જહાજમાં વાસ્કો દગામાની સફર શરૂ થાય છે મિત્રો મારે અહીંયા ગુજરાતના જ ટર્નિંગ પોઈન્ટ ઉપર આવવું છે ખાસ કારણ કે ભારતના સંદર્ભમાં યુરોપિયન પ્રજા મિત્રો એક અલગ વિષય છે અહીંયા આપણે માત્ર ગુજરાતના સંદર્ભમાં એક્ઝામની અંદર ક્યાંથી પૂછી શકે એટલા જ માસ્ટર પોઈન્ટની ચર્ચા કરવાની છે તો અહીંયા મિત્રો ચૌદસો ને સત્તાણુંમાં વાસ્કો દગામાની સફર પોર્ટુગલ દેશના લિસ્બન બંદરેથી શરૂ થઈ ત્રણ જહાજો સાથે વાસ્કો દગામા મિત્રો ભારત આવવા નીકળે છે વાસ્કો દગામાં પહેલા ક્રિસ્ટોફર કોલમ્બસ ચૌદસો ને ભારત આવવા માટે મિત્રો સાહસ કરી ચૂક્યો હતો પરંતુ નિષ્ફળ ગયો હતો અહીંયા સાવો ગ્રેબિયલ નામના જહાજમાં વાસ્કો દ ગામાની સફર શરૂ થઈ મિત્રો એક્ઝામમાં પૂછાય તેવો પોઈન્ટ બિન સચિવાલયના સંદર્ભમાં ફિરંગીઓને ભારતમાં આવવાનો જળમાર્ગ અથવા તો રસ્તો બતાડનાર કચ્છનો એ ખલાસી એ ખારવા મિત્રો કાનજી માલમ હતો તો અહીંયા એક પોઈન્ટ બને છે મિત્રો પોર્ટુગીઝો છે એ ભારતમાં આવી ચુકે છે અને ભારતમાં આવતા જ મિત્રો વાત કરી તેમ તમાકુ જહાજ વાળા ઉદ્યોગ ની ખેતી પણ એમને શ્રેય છે મિત્રો આ પોર્ટુગીઝો છે એ ભારતમાં આવી ચુક્યા છે મિત્રો ચૌદસો ને અઠાણું માં ભારતમાં આવે છે અને ઓગણીસો ને એકાણું માં

કાનજી માલમ ઈબ્ન ઇ મસ્જિદ મિત્રો બીજું એનું નામ છે ઈબ્ન ઇ મસ્જિદ આ કાનજી માલમને ઇબ્ન ઇ મસ્જિદ નામથી પણ ઓળખવામાં આવે છે વેરી ગુડ કાનજી માલમ બીજા કયા નામથી ઓળખાય છે ઇબ્ન ઇ મસ્જિદ મિત્રો આટલી બાબતની ચર્ચા ક્લિયર કટ થઈ ગઈ ભારતમાં આવનાર સૌપ્રથમ યુરોપિયન પ્રજા કઈ ફિરંગી ચૌદસો ને અઠ્ઠાણુંમાં કાલિકટ બંદરે મિત્રો કેરળમાં જેને કોજીકોડ બંદર કહેવામાં આવે છે અત્યારે ત્યાં પહોંચે છે વાસ્કો દગામા જહાજનું નામ સાઓ ગ્રેલિયલ પણ એમને ભારતનો જળમાર્ગ બતાવનાર કચ્છનો ખારવા કાનજી માલમ ઇબન મસ્જિદ તરીકે પણ મિત્રો ઓળખાય છે આ પોર્ટ કીધું સૌ પ્રથમ આવ્યા અને સૌથી છેલ્લે મિત્રો ભારત છોડે છે એ અઢાર ઓગણીસ ડિસેમ્બર ઓપરેશન વિજય અને અંતે પોર્ટુગીઝો ભારતમાંથી મિત્રો જાય છે ચારસોને ત્રેસઠ વર્ષ સૌથી વધારે સમય ભારતમાં કઈ યુરોપિયન પ્રજા રોકાઈ હતી પોર્ટુગીઝો સૌથી પ્રથમ ભારતમાં આવનાર યુરોપિયન પ્રજા કઈ પોર્ટુગીઝો સૌથી છેલ્લે ભારત છોડનાર યુરોપિયન પ્રજા કઈ પોર્ટુગીઝો મિત્રો ગુજરાતના સંદર્ભમાં આપણે પોર્ટુગીઝોની વાત કરવી છે મિત્રો ગુજરાતના આપણે વાત કરવી છે તો ગુજરાતના સંદર્ભમાં પોર્ટુગીઝો છે એ મિત્રો આમ તો એ લોકો પોર્ટુગીઝો સૌપ્રથમ સૌ કાલિકટ બંદરે છે એ કોઠી સ્થાપી હતી પણ ગુજરાતના સંદર્ભમાં તેઓ ક્યારે આવ્યા છે મિત્રો પંદરસો ને નવ માં પોર્ટુગીઝો એ દીવ નો કિલ્લો જીતી લીધો મિત્રો પંદરસો ને પાત્રીસ માં દીવ વેપારની પરવાનગી મિત્રો સોરી પંદરસો ને નવ માં દીવ જીતી લીધું પંદરસો ને પાંત્રીસ માં મિત્રો દીવમાં વેપારની પરવાનગી લે છે તે સમયે સુલતાન મિત્રો બહાદુર શાહ બહાદુર શાહ જ્યારે મિત્રો હુમાયુ થી પોતાનો જીવ બચાવવા ભાગે છે તેવા સમયે પોર્ટુગીઝોના ના શરણમાં જાય છે અને પોર્ટુગીઝો એને આશ્રય આપ્યો બદલામાં દીવમાં વેપારની પરવાનગી આપે છે અને દીવની અંદર મિત્રો પોર્ટુગીઝો છે એક મહત્વપૂર્ણ મિત્રો પોતાનું આધિપાત્ય વેપાર જમાવે છે અને આ જ બહાદુર શાની મિત્રો દીવ ખાતે પોર્ટુગીઝોએ હત્યા કરી હતી ગુજરાતના સુલતાન બહાદુર શાની પોર્ટુગીઝોએ હત્યા કરી હતી તો આ પણ મિત્રો એક પોઈન્ટ બને છે દીવની અંદર મિત્રો દીવની અંદર દીવની સર પોર્ટુગીઝો આવ્યા ભારતમાં પોર્ટુગીઝો ના સમયમાં મિત્રો બહાદુર શાહ શાસન કરતો હતો અને આ બહાદુર શાહ ની હત્યા કરનાર નિન્હો ડી કાનહો મિત્રો આ પોર્ટુગીઝ પણ યાદ રાખવો જોઈએ નિન્હો ડી કાનહો નામના પોર્ટુગીઝે ગુજરાતના સુલતાન બહાદુર શાહ ની હત્યા મિત્રો દીવ ખાતે પંદરસો ને સાડત્રીસ ની અંદર કરી નાખી હતી અહીંયા મિત્રો આપણે યાદ રાખવાનું છે આ પણ મિત્રો અગત્યનો પોઈન્ટ છે કે અહીંયા ગુજરાતમાં ભારતમાં જ્યારે પોર્ટુગીઝોનું આગમન થયું ત્યારે મિત્રો સિકંદર લોધી શાસન હતું વેરી ગુડ મિત્રો પોર્ટુગીઝો ભારતમાં જ્યારે આવે છે ત્યારે ભારતમાં સિકંદર લોધી શાસન છે ગુજરાતની અંદર મિત્રો બહાદુર શાહ ગુજરાતનો તે સમયે મિત્રો સુલતાન હોય છે આમ તો મિત્રો પોર્ટુગીઝો છે એ શાહ ના સમયમાં પણ આવ્યા હતા અને અંતે મિત્રો પોર્ટુગીઝોનું સુરતમાં આગમન પોર્ટુગીઝો સુરતમાં મિત્રો વેપારી કોઠી શરૂ કરે છે તો આ પણ મિત્રો આપણને પોઈન્ટ બને છે યસ મિત્રો પોર્ટુગીઝો ગુજરાતમાં આવ્યા ત્યારે શાહનું શાસન હતું પોર્ટુગીઝોએ વેપારની પરવાનગી શાહ બીજા પાસેથી લીધી અને દીવમાં પોર્ટુગીઝો ગુજરાતમાં આવ્યા ત્યારે મિત્રો મુજફર શાહ બીજો હતો પોર્ટુગીજો ભારતમાં આવ્યા ત્યારે મિત્રો સિકંદર લોધી શાસન હતું તો આ પણ મિત્રો આપણને ખાસ યાદ રહે પોર્ટુગીજોના સંદર્ભમાં અને આ પોર્ટુગીઝો મિત્રો ભારતની અંદર સૌથી લાંબો સમય મિત્રો શાસન કરે છે એ પણ આપણે યાદ રાખવાનું છે સ્લાઇડ બદલી કોરી કોરી કરવી હા મિત્રો મિત્રો દીવ જીત્યા દીવ જીતી લીધા પછી કાયદેસરના વેપારની પરવાનગી એનો પરવાનો મેળવવો જરૂરી હોવાથી જ મિત્રો વેપારની પરવાનગી મુઝફ્ફર શાહ બીજા પાસેથી મિત્રો લેવામાં આવે છે યસ તો મિત્રો અહીંયા પોર્ટુગીજો ફિરંગીઓના સંદર્ભમાં ગુજરાતના મહત્વના પોઈન્ટ પોર્ટુગીઝો છે એણે પંદરસો ને નવમાં મિત્રો દીવ પર કબજો કર્યો ત્યારે પોર્ટુગીઝ ગવર્નર હતો ફ્રાન્સિસ ડી આલ્મોડા પોઈન્ટ વન એક્ઝામમાં અહીંથી પૂછી શકે છે પર કબજો જમા પોર્ટુગીઝોને ભારતમાં આવવાનો જળમાર્ગ કોણે બતાડ્યો મિત્રો કાનજી માલમ કચ્છના વતની હતા પોઈન્ટ ત્રીજો નિહોડી કહનોએ ગુજરાતના સુલતાન બહાદુર શાની દીવમાં જહાજમાં જ મિત્રો વિશ્વાસઘાત કરી હત્યા કરી પોઈન્ટ ચાર ભારતમાં પોર્ટુગીઝો આવ્યા ત્યારે સિકંદર લોધીનું શાસન હતું ગુજરાતમાં પોર્ટુગીઝો જ્યારે આવે છે ત્યારે મુઝફ્ફર શાહ બીજાનું શાસન હોય છે તો આ પણ પોઈન્ટ મિત્રો આપણે યાદ રાખવાના છે અને એક્ઝામની અંદર પણ મિત્રો પૂછી શકે છે અહીંના સંદર્ભમાં મિત્રો પોર્ટુગીઝો પછી બીજા નંબરે મિત્રો ડચ પ્રજા આવે છે પોર્ટુગીઝો પછી મિત્રો બીજા નંબરે બીજા ક્રમે આવનાર પ્રજા મિત્રો ડચ જે હોલેન્ડ થી આવ્યા હતા જેને વલંદા પણ કહેવામાં આવે છે મિત્રો ડચ પ્રજા બીજા કયા નામથી ફેમસ છે વલંદા વંદા નહીં વલંદા નેધરલેન્ડ થી મિત્રો આવે છે તો આ પણ મિત્રો આપણા માટે એક મહત્વનો પોઈન્ટ બને છે ખાસ કરીને મિત્રો પંદરસો ને માં મિત્રો ડચ છે એ આવે છે પંદરસો ને ની અંદર ફિફ્ટીન નાઇન્ટી સિક્સ માં મિત્રો ભારતમાં ડચ પ્રજાનું આગમન થાય છે અને આ ડચ અને પોર્ટુગીઝો વચ્ચે મિત્રો અનેક વાર યુદ્ધો થયા અને અંતે મિત્રો સત્તરસો ને ઓગણસાઠમાં આ ડચ લોકો છે એ ભારત છોડી દેશે એકસો ને ત્રેસઠ વર્ષ મિત્રો શાસન કર્યું ડચ ડચ પ્રજાએ ભારતમાં એકસો વર્ષ મિત્રો શાસન કર્યું છે આવ્યા હતા અને આ ડચ પ્રજા બે માં મિત્રો કોઠી સ્થાપી હતી ખાસ કરીને સુરતની અંદર પણ મિત્રો ડચ લોકો આવ્યા છે જો ગુજરાતમાં પણ પ્રથમ પ્રજા પોર્ટ પોર્ટુગીઝ આવે છે પછી મિત્રો ડચના વલંદા આવે છે ડચ એટલે કે વલંદા આવે છે નેધરલેન્ડના એનો પણ મિત્રો બીજો ક્રમ છે આજનું નેધરલેન્ડ વંડા જેવું મિત્રો હોલેન્ડ એટલે હાલનું નેધરલેન્ડ જ તો આ પણ મિત્રો આપણને ખાસ ખ્યાલ રહે તે જરૂરી છે અહીંથી પણ મિત્રો ક્યાંક ને ક્યાંક એક્ઝામની અંદર ક્વેશન છે પૂછી શકે છે સોરી મિત્રો સોળસો ને સોળમાં આ ડચ લોકો મિત્રો સુરતમાં આવ્યા એટલું જ નહીં મિત્રો સુરત પછી તેઓ ખંભાતમાં પણ વેપારી મથક સ્થાપે છે આ ખંભાત ને બીજું નામ મિત્રો કેમ્બે તરીકે પણ ઓળખવામાં આવતું હતું મિત્રો અહીંયા એક્ઝામમાં એવું પૂછાય ડચ લોકોના ગુજરાતમાં કયા બે વેપારી મથકો મહત્વના હતા કે જ્યાંથી મિત્રો ડચ લોકોને ખૂબ આર્થિક ફાયદો થયો હતો એક સુરત અને બીજું મિત્રો ખંભાત આવી રીતે પણ ક્વેશ્ચન પૂછે ખંભાત નું તે સમય મિત્રો નામ કેમ છે ખંભાત નું તે સમયે નામ કેમ છે બેદરા યુદ્ધ કોના કોના વચ્ચે થયું હતું ડચ અને અંગ્રેજો યસ મિત્રો ડચ અને અંગ્રેજો વચ્ચે થયું હતું તો એ પણ મિત્રો આપણને ખાસ યાદ રહે તે જરૂરી છે તો અહીંયા મિત્રો ગુજરાતમાં ડચ લોકો ક્યારે આવ્યા છે જો ગુજરાતમાં ડચ લોકો સોળસો ને સોળમાં આવ્યા સોળસો ને સોળમાં સુરતની અંદર એમણે વેપારી મથક સ્થાપ્યું હતું અને બીજું વેપારી મથક મિત્રો ખંભાતમાં સ્થાપ્યું હતું અહીંથી ખૂબ મોટો એમને ફાયદો થયો હતો ભારતમાં આવનાર પ્રજાનો ક્રમ અને ગુજરાતમાં આવનાર પ્રજાનો ક્રમ પણ મિત્રો એક સરખો જ છે ગુજરાતમાં પણ પ્રથમ પોર્ટુગીઝો આવ્યા બીજા નંબરે ડચ આવ્યા છે મિત્રો ત્રીજા નંબરે અંગ્રેજો અંગ્રેજો આવે છે મિત્રો ઇંગ્લેન્ડ થી અંગ્રેજો અને અંગ્રેજો જયારે ભારતમાં આવ્યા ત્યારે મિત્રો મોગલ બાદશાહ જહાંગીર શાસન કરતો હતો મોગલ બાદશાહ જહાંગીરનું શાસન હતું મિત્રો સોળસો ને આઠ માં હેક્ટર જહાજમાં સર કેપ્ટન હોકિંગ મિત્રો ભારતમાં આવ્યો સર કેપ્ટન હોકિંગ્સ નામનો અંગ્રેજ સેનાપતિ સોળસોને આઠમાં ભારતમાં આવે છે મિત્રો તે સમયે જહાંગીર જહાંગીરસિંહ ગાદી ઉપર આગ્રાની બેઠો હોય છે જહાંગીર પાસેથી સર કેપ્ટન હોકિંગ્સ વેપારનો પરવાનો લેવામાં મિત્રો સરેઆમ નિષ્ફળ જાય છે એટલે સોળસોને તેરમાં મિત્રો સર ટોમસ રો સર ટોમસ રો છે એ મિત્રો ભારતમાં આવે છે અને સર ટોમસ રો છે એ મિત્રો વેપારનો પરવાનો લેવામાં જહાંગીર પાસેથી સફળ થાય છે અને અંતે મિત્રો સુરતમાં અંગ્રેજોએ સૌપ્રથમ કોઠી સ્થાપી હતી મિત્રો અંગ્રેજોની સૌપ્રથમ કોઠી સુરતમાં સોળસો ને તેરમાં યાદ રાખવાનું છે અંગ્રેજો એમણે સૌપ્રથમ વેપારી કોઠી ભારતમાં કયા સ્થળે સ્થાપી હતી મિત્રો ભારતમાં કયા સ્થળે સ્થાપી હતી એવું પૂછે તો પણ મિત્રો જવાબ આવશે અંગ્રેજો મિત્રો સોળસો ને તેર માં સર ટોમસ રો યસ ત્રિવેદીભાઈ ડચ સોળસો ને એક માં સુરત આવ્યા હતા સોળસો ને પંદર માં સર ટોમસ રો આવે છે મિત્રો ઘણી બધી બુકની અંદર સોળસો ને તેર જ હોવાના કારણે આપણે સોળસો તેર લઈએ છીએ એક્ઝામની અંદર પણ મિત્રો આ ક્વેશ્ચન પૂછાય ચૂકેલો છે એટલા માટે મિત્રો આપણે સોળસો તેર લઈએ છીએ મોટાભાગે બુકમાં સોળસો પંદર પણ છે પણ સોળસો ને તેર હોવાના કારણે જ મિત્રો આ સોળસો ને ની અંદર સુરતની અંદર વેપારી કોઠી પણ અંગ્રેજો સ્થાપી છે અહીંયા મિત્રો સર ટોમસ રો મિત્રો સફળ થાય છે અંગ્રેજો છે એનું ભારતની અંદર જબરજસ્ત રીતે મિત્રો આધિપાત્ય થયું અને ત્યાર પછી મિત્રો સોળસો ને ઓગણીસમાં અંગ્રેજોએ અમદાવાદ ભરૂચ અને વડોદરાની અંદર મિત્રો કોઠી સ્થાપી દીધી મિત્રો આ પણ પોઈન્ટ યાદ રાખીશું યસ ઓકે મિત્રો નિખિલભાઈ સોળસો ને ના કેપ્ટન બેસ્ટ અને મિલ્ટન કોઠી સ્થાપે છે ઓકે મિત્રો અહીંયા થોડે આપણે ભૂલ સુધારી લઈએ કરીએ છીએ અંગ્રેજોએ વેપારી કોઠી સોળસો ને તેર માં સ્થાપી હતી ત્યારે કેપ્ટન બેસ્ટ અને મિલ્ટન મિત્રો હોય છે અને સર ટોમસ રો છે એનું આગમન છે એ મિત્રો સોળસો ને પંદર માં થાય છે ઓકે ચાલો મિત્રો ત્યાર પછી અંગ્રેજોએ મિત્રો સોળસો ને ઓગણીસ માં અમદાવાદ ભરૂચ અને સુરત ખાતે પણ મિત્રો વેપારી કોઠી ની સ્થાપના કરી હતી ઓકે મિત્રો આપણે સુધારી નાખ્યું છે મિત્રો ઓગણીસ માં મિત્રો અમદાવાદ ભરૂચ અને વડોદરા મિત્રો અંગ્રેજોની ગુજરાતમાં કોઠીઓ વેપારી કોઠીઓના ક્રમ સુરત પછી મિત્રો અમદાવાદ ભરૂચ અને વડોદરા મિત્રો અહીંથી પણ ક્વેશ્ચન બનાવીને પૂછી શકે છે અંગ્રેજોની વેપારી કોઠીઓ ગુજરાતમાં ક્રમમાં જણાવો તો સુરત અમદાવાદ ભરૂચ અને વડોદરા મિત્રો આ અંગ્રેજો છે ભારતની અંદર લાંબો સમય રહે છે અને ઓગણીસો સુડતાલીસમાં મિત્રો અંગ્રેજો છે ભારત દેશ છોડે છે અને ત્યાર પછી મિત્રો ભારતમાં આમ તો ચોથા ક્રમે મિત્રો ડેનિશ પ્રજા આવે છે પણ ગુજરાતના સંદર્ભમાં મિત્રો મહત્વપૂર્ણ પ્રજા ફ્રાન્સો ફ્રાન્સો મિત્રો સોળસો ને ચોસઠ માં ભારતમાં આગમન થાય છે સોળસો ને માં મિત્રો ફ્રાન્સો ભારતમાં આગમન થાય છે અને આ ફ્રાન્સો એ સોળસો માં મિત્રો સુરત ખાતે વેપારી કોઠી સ્થાપી હતી ફ્રાન્સમાં લુઈ ચૌદ માં શાસન હતું તે સમયે મિત્રો ફ્રાન્સો સોળસો ને ચોસઠ માં ફ્રાન્સ ભારતમાં આવે છે અને એ ફ્રાન્સો પણ પોતાની પ્રથમ વેપારી કોઠી મિત્રો સુરત કાર્ય સ્થાપી હતી સોળસો ને અડસઠ માં તો અહીંયા બે પોઈન્ટ મહત્વના છે ફ્રેન્ચો કોઠી ક્યાં સ્થાપી છે તો મિત્રો અંદર કોઠી સ્થાપી હતી ખાસ યાદ રાખીશું સોળસો ને અડસઠ ની અંદર અંગ્રેજો અને ફ્રેન્ચો બે એવા વ્યક્તિ છે કે જેમણે સૌ પ્રથમ મિત્રો સુરત ની અંદર કોઠીની સ્થાપના કોઠી એટલે વેપારી થાણું વેપાર કરવા માટેનું મિત્રો વડું મથક અને આ રીતે મિત્રો લાંબો સમય સુધી ભારતમાં યુરોપિયન પ્રજા છે એ રોકાય છે સૌપ્રથમ મિત્રો પોર્ટુગીઝો બીજા ક્રમે મિત્રો ડચ ત્રીજા ક્રમે મિત્રો અંગ્રેજો ચોથા ક્રમે ડેનિસ પાંચમા ક્રમે ફ્રેન્ચો ઓગણીસો ને ચોપનમાં મિત્રો ફ્રેન્ચો છે ભારત છોડે છે અંગ્રેજો ના ગયા પછી અંગ્રેજો ઓગણીસો સુડતાલીસમાં ભારતમાંથી જાય છે પણ ફ્રેન્ચો છે એ મિત્રો ઓગણીસો ને ચોપન માં મિત્રો ભારતમાંથી જાય છે તો આ પણ મિત્રો આપણે પોઈન્ટ યાદ રાખવાનો છે અને ત્યારે પછી મિત્રો ભારતની અંદર અનેક મહત્વના યુદ્ધો થાય છે અંગ્રેજો છે એ ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ મિત્રો દાખલ કરી દે છે અને પરિણામે એક મજબૂત યુરોપિયન પ્રજા તરીકે અંગ્રેજો છે એ સર્વોપરી બની જાય છે અને માત્ર ગુજરાત નહીં સમગ્ર ભારતની અંદર મોટા ભાગના પ્રદેશો ઉપર અંગ્રેજો છે એ મિત્રો રાજ કરે છે અને આ દેશને ગુલામ બનાવે છે તો મિત્રો હવે એક એવું જ મહત્વનું યુદ્ધ આપણે જોવા જઈ રહ્યા છીએ કે જેને મિત્રો અઢારસો સત્તાવન નો સંગ્રામ ગુજરાતના સંદર્ભમાં મિત્રો અઢારસો સત્તાવન નો સંગ્રામ ગુજરાતના સંદર્ભમાં એક નવો ટોપિક મિત્રો આવશે અઢારસો સત્તાવન નો સંગ્રામ ગુજરાતના સંદર્ભમાં મિત્રો એક નવો ટોપિક આવશે વિક્રમભાઈ સોળસો પંદર સર ટોમસ રો આવે એ ફાઈનલ છે સર ટોમસ રો વિક્રમભાઈ સોળસો પંદર માં જ આવશે મિત્રો મિત્રો એક મહત્વનું ગુજરાતનું યુદ્ધ એક મહત્વનું ગુજરાતનું યુદ્ધ અઢારસો સત્તાવન નો સંગ્રામ ગુજરાતના સંદર્ભમાં મિત્રો આ દેશને અંગ્રેજોએ ગુલામ બનાવી દીધો અને ત્યાર પછી મિત્રો અંગ્રેજોની સામે આંખ ઉઠાવીને જોઈ શકાય એવી પરિસ્થિતિનું અંગ્રેજો એ નિર્માણ જ ન થવા દીધું મિત્રો સોળસો માં અંગ્રેજો ભારતમાં આવે છે ઓગણીસો સુડતાલીસ સુધી મિત્રો આ દેશને ગુલામ બનાવે છે અને તે સમયે મિત્રો અઢારસો સત્તાવન નો એ વર્ષ ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે અઢારસો ના સંગ્રામનો એ પ્રથમ વીર શહીદ મિસ્ટર મંગલ પાંડે કેમ ભૂલી શકીએ ઉત્તર પ્રદેશના બલિયા એ મંગલ પાંડે બ્રાહ્મણનો દીકરો મંગલ પાંડે ચોત્રીસમી રેજિમેન્ટનો સિપાહી મંગલ પાંડે મિત્રો ઓગણત્રીસમી માર્ચ અઢારસો ને સત્તાવનના રોજ અંગ્રેજો સામે બળવો કરી બેસે છે ઓગણત્રીસમી માર્ચ અઢારસો ના રોજ અંગ્રેજો સામે બળવો કરી બેસે છે અને એનું કારણ બને છે લશ્કરમાં દાખલ કરેલી પેલી નવી રાયફલ એની ફિલ્ડ કે જેમાં વપરાતી કારતુસ ગાય અને ડુક્કરના માંસમાંથી મિત્રો બનાવવામાં આવી હતી આ એનીફિલ્ડ રાયફલ અઢારસો ના સંગ્રામનું તાત્કાલિક કારણ બને છે અને એ ચિનગારી જે ઘણા સમયથી મિત્રો નિર્માણ પામી રહી ચિંદગારી અઢારસો સત્તાવન ની મિત્રો ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવન મંગલ પાંડે ચિંદગારી ફૂંકી મારી રવિવારનો દિવસ બપોરનો અંગ્રેજો સામે બે ફામ બોલે છે હાલ્યા આવો કે હાલ્યા આવો ઉતાવળ હોય હાલ્યા આવો મિત્રો ભયભીત બની ગયા અંગ્રેજો અને તે સમય મિત્રો અંગ્રેજો અને મંગલ વચ્ચે સામ સામે મિત્રો એટેક થાય છે મંગલ પાંડે ઘવાય છે મિત્રો બરાકપુર પશ્ચિમ બંગાળનું એ બરાકપુર રેજિમેન્ટ અને બરાકપુરમાં એ બરાકપુર જેલમાં મંગલ પાંડે ને મિત્રો ફાંસીના માતળે લટકાવી દેવામાં આવે છે મિત્રો અઢારસો સત્તાવન ના સંગ્રામ નો વીર જવા મર્દ મિસ્ટર મંગલ પાંડે આઠમી એપ્રિલ અઢારસો સત્તાવન મિત્રો ફાંસી માતડે બરાકપુર જેલમાં લટકાવી દેવામાં આવે છે આ મંગલ પાંડે મિત્રો હસતા મોયે મિસ્ટર મંગલ પાંડે દેશ માટે શહીદ થાય છે વિજયભાઈ અમુક સંગ્રામ કહે છે અમુક ક્રાંતિકારી વિપ્લવ કહે છે એનો તફાવત શું મિત્રો સંગ્રામ એટલે આમ તો એક લડત થાય પણ ક્રાંતિકારી લડત દેશ માટે દેશ માટે પોતાના માટે નહીં દેશ માટે જે બળવો કરે છે સંગ્રામ એટલે પોતાના માટે લડત કરે છે પોતાના સ્વાર્થ માટે લડત કરે છે તો આવો નિજી તફાવત મિત્રો એ પણ ખાસ યાદ રાખીશું તો અઢારસો સત્તાવન નો સંગ્રામ આઠમી એપ્રિલ અઢારસો સત્તાવન મંગલ પાંડેને ને ફાંસી મંગલ પાંડેને ને ફાંસી પછી મિત્રો દેશમાં આક્રોશ વ્યાપી ગયો હિન્દુસ્તાનના ગામડા ગામડા સુધી મિત્રો મંગલ પાંડે ની કુરબાની મંગલ પાંડે ની શૌર્યતાના મિત્રો વખાણ થવા લાગ્યા કે આ જવા મર્દ છવ્વીસ વર્ષ નો લબર મુચ્યો બ્રાહ્મણ નો દીકરો ઉત્તર પ્રદેશ નો વતની મંગલ પાંડે દેશ માટે ફાંસી ના માચડે લટક્યો છે આઠ એપ્રિલ અઢારસો ને સત્તાવન અને પછી મિત્રો તે સમયે આમ તો અઢારસો સત્તાવનના સંગ્રામની મિત્રો તારીખ નક્કી કરવામાં આવી હતી અઢારસો સત્તાવન પરંતુ મંગલ પાંડે છે કંટ્રોલ બહાર ગયો અને હવે એને એમ થયું કે બસ ક્યાં સુધી સહન કરવાનું અને પરિણામે મંગલ પાંડે મિત્રો ઉતાવળ કરે છે અને અંગ્રેજોની સામે મિત્રો આવી ચૂકે છે અને અંતે મંગલ ને ફાંસી થઈ મંગલ ને ફાંસી થયા પછી દેશમાં આક્રોશ વધી જતા નક્કી કરેલી તારીખ કરતાં વહેલો મિત્રો બળવો થાય છે દસમી મે અઢારસો સત્તાવન બંને પોઈન્ટ મિત્રો યાદ રાખીશું અઢારસો સત્તાવન ના સંગ્રામ નક્કી કરેલી તારીખ કઈ હતી એકત્રીસમી મે અઢારસો સત્તાવન યસ પાયકા વિદ્રોહ આવશે પાયકા વિદ્રોહ પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ મિત્રો પાયકા વિદ્રોહ આવશે પરંતુ આપણે નિખિલભાઈ ગુજરાતના સંદર્ભમાં ભણવું છે અને પાયકા વિદ્રોહ ગુજરાતના સંદર્ભમાં આવતો નથી સો ભારતમાં પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ પાયકા વિદ્રોહ એ જ આવશે ઓડિશામાં પણ અહીંયા આપણે ગુજરાતના સંદર્ભમાં ચલાવવા જઈ રહ્યા છીએ એટલા માટે યસ તો મિત્રો અઢારસો સત્તાવનના સંગ્રામની નક્કી કરેલી તારીખ એકત્રીસમી મે બળવો થઈ જાય છે મિત્રો દસમી મે વહેલા બળવાની શરૂઆત થઈ ગઈ મિત્રો અઢારસો સત્તાવનના સંગ્રામના પ્રતીકો કમળ અને રોટી હતા મિત્રો સાધુ અને ફકીરો મારફત અઢારસો સત્તાવન ના સંગ્રામના છુપા સંકેતો છુપી રીતે તૈયારી મિત્રો થઈ રહી હતી તો કમળ અને રોટી મારફત મિત્રો સાધુ ફકીરો અઢારસો સત્તાવન ના ની તૈયારી કરી રહ્યા હતા તમે જુઓ મિત્રો રોટી અને કમળનું ફૂલ મિત્રો ફૂલ કમળનું ગુલાબનું નહીં મિત્રો અઢારસો સત્તાવન ના સંગ્રામમાં કમળનું ફૂલ પ્રતિક હોય છે અહીંયા ભૂલતા નહીં મિત્રો યસ એકવીસ દિવસ પહેલા વહેલો બળવો થયો હતો અઢારસો સત્તાવનનો નો સંગ્રામ કેટલો વહેલો થયો છે એકવીસ દિવસ પહેલા મિત્રો અઢારસો સત્તાવનના સંગ્રામ સમયે આવો પણ ક્વેશ્ચન છે સમયે મિત્રો ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા પાલમસ્ટન આવો પણ ક્વેશ્ચન મિત્રો પૂછાઈ ગયો છે કારણ કે તે સમયે ભારત રિમોટ કંટ્રોલ ઇંગ્લેન્ડના હાથમાં હતું એટલા માટે મિત્રો એક્ઝામમાં પોઈન્ટ પૂછેલો હશે કે અઢારસો સત્તાવન ના સંગ્રામ સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા મિત્રો પણ તે સમયે ભારતના ગવર્નર લોર્ડ કેનિંગ હતા મિત્રો પૂછાય અઢારસો સત્તાવન ના સંગ્રામ સમયે ભારતના ગવર્નર મિત્રો છેલ્લા ભારતના ગવર્નર છે અઢારસો સત્તાવન ના સંગ્રામ પછી ગવર્નર પદ સમાપ્ત થાય છે અને વાઇસરોય નું પદ આવે છે એટલે પ્રથમ વાઇસરોય તરીકે પણ મિત્રો લોર્ડ કેનિંગ જ આવશે ભારતના છેલ્લા અંગ્રેજ ગવર્નર તરીકે પણ મિત્રો લોર્ડ કેનિંગ જ આવશે તો મિત્રો લોર્ડ હતા અઢારસો સત્તાવન નો સંગ્રામ નજરો નજર જોનાર એક ઉર્દુ શાયર મિરઝા ગાલિબ મિત્રો મિર્ઝા ગાલિબ મૂળ તો દિલ્હીના વતની છે જન્મ દિલ્હીમાં થયો છે પણ કર્મભૂમિ મિત્રો આગ્રા બનાવે છે ઉર્દુ ના શ્રેષ્ઠ શાયર હતા અને અઢારસો સત્તાવન નો સંગ્રામ એમ કહેવાય છે કે નજરો નજર જોવાનો જો કોઈ કવિને પ્રાપ્ત થયું હોય તો એ ગાલિબ હતા ઉર્દુના શ્રેષ્ઠ શાયર જન્મભૂમિ દિલ્હી બહાદુર શાહ જફર ના દરબાર ની અંદર મિત્રો તે સમયે મિરઝા ગાલિબ થઈ ગયા મિત્રો ગુજરાતના સંદર્ભમાં આપણે મિત્રો વાત કરતા હોઈએ ત્યારે આઈ પોઈન્ટ ગુજરાતના સંદર્ભમાં મિત્રો વાત કરતા હોય ત્યારે આઈ એમ પી સત્તાવન ના સંગ્રામની વિષય વસ્તુ આધારિત નવલકથા નું નામ છે મિત્રો ભારેલો અગ્નિ મિત્રો રવ દેસાઈ ની આ નવલકથા છે ગુજરાતી સાહિત્યકાર રવ દેસાઈ રમણલાલ વસંતલાલ દેસાઈ મિત્રો રમણલાલ વસંતલાલ દેસાઈ ની આ નવલકથા ભારેલો અગ્નિ અને એની અંદર મિત્રો અઢારસો સત્તાવન ના સંગ્રામની કથા વસ્તુ દર્શાવેલી છે અને આ પણ મિત્રો એક્ઝામ ની અંદર પૂછાઈ ગયો છે તો આપણ મિત્રો ખ્યાલ આવે મિત્રો ભાઈએ વાત કરી તેમ ગુજરાતની અંદર અઢારસો સત્તાવનના સંગ્રામનું તાત્કાલિક કારણ શું મને છે યસ મિત્રો એવું કહેવાય છે કે ખાસ કરીને મિત્રો તે સમયે કચ્છમાં કચ્છના રણમાં જે મીઠા માટે પ્રખ્યાત છે ગુજરાતમાં અઢારસો સત્તાવનના સંગ્રામનું તાત્કાલિક કારણ બે વસ્તુ બને છે એક મિત્રો તે સમયે કચ્છના કચ્છના રણમાંથી જે મીઠું આવ્યું એ લાલ રંગનું આવ્યું મિત્રો એવું બને છે કે સિંદુરવાળા કોથળામાં સિંદુર નો કોથળો હતો એમાં મીઠું ભરવામાં આવ્યું અને એ મીઠું મિત્રો લાલ બની ગયું એટલે ને લોકોમાં એક ભય ઉત્પન્ન થયો કે આ મીઠું લાલ કેમ છે ગાય અને ડુકરના માંસમાં માંસના રંગનું મીઠું છે કે શું એટલે આ જે કચ્છના રણમાં થી જે મીઠું લાલ બન્યું લાલ મીઠું બનેલા કોથળા જે મિત્રો જોવા મળ્યા એ સો સો ટકા મિત્રો કારણ બને છે રવ દેસાઈ રમણલાલ વસંતલાલ દેસાઈ રમણલાલ વસંતલાલ દેસાઈ યસ મિત્રો ગુજરાતમાં અઢારસો સત્તાવન ના સંગ્રામનું મુખ્ય કારણ તાત્કાલિક કારણ બને છે આ રણમાં કચ્છમાંથી જે મીઠું ભરેલા કોથળા આવ્યા એમાં લાલ રંગનું મીઠું જોવા મળ્યું વાસ્તવિકતા એ હતી કે એ સિંદુર વાળા કોથળામાં મીઠું ભર્યું હોવાના કારણે મિત્રો મીઠું લાલ થઈ ગયું હતું પરંતુ લોકો સમજી શક્યા નહીં અને લોકોને એમ થયું કે ક્યાંક ક્યાંક ને અંગ્રેજો છે આપણને ખ્રિસ્તી ધર્મ તરફ લઈ જવા માંગે છે આપણો ધર્મ પદ ભ્રષ્ટ કરવા માંગે છે મિત્રો અંગ્રેજો ધર્મ પદ ભ્રષ્ટ કરવા માંગે છે આપણને ખ્રિસ્તી બનવા માંગે છે એક કાવતરું છે એવું લોકોના દિમાગમાં બેસી ગયું પરિણામે મિત્રો લોકોમાં ગલીથી માંડીને ગામડા સુધી સમગ્ર ગુજરાતની અંદર મિત્રો આ વાતનો વાયુ વેગે પ્રસાર થાય છે કે અંગ્રેજો ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે સાવધાન અમે જોયું છે મીઠું લાલ રંગનું આ એક કારણ બને છે સો ટકા બીજું મિત્રો પ્રથા મિત્રો તે સમયે બ્રાહ્મણો અને સરદારોને જમીનો ભેટ આપવામાં આવી હતી દાનમાં જે જમીનો આપવામાં આવી હતી એની આ બ્રાહ્મણો કે સરદારો પાસે સનદ ન હતી એ જમીનની સનદ એટલે માલિકી હકનો કોઈ પુરાવો ન હતો અને પરિણામે તે સમયે અંગ્રેજોએ એક આવો સર્વે કરાવડાયો જેને ઇનામી કમિશન કહેવામાં આવે છે મિત્રો ઇનામી ઇનામમાં આપેલી એટલે કે દાન પેટે ભેટ પેટે આપેલી જે જમીન બ્રાહ્મણો અને સરદારો પાસે હતી એમની પાસે એનો કોઈ પુરાવો એટલે કે સનદ ન હતી અને અંગ્રેજોએ તે સમયે આનો સર્વે કરાવડાયો અને એ બ્રાહ્મણો અને સરદારોને એવું લાગ્યું કે આ આપણી જમીન છે એ અંગ્રેજો પડાવી લેવા માંગે છે અને એના પરિણામે પણ મિત્રો ખાસ કરીને પંચમહાલ નર્મદા કાંઠો રેવા ઉત્તર ગુજરાતની જમીનદારોને પણ મિત્રો ક્યાંક ને ક્યાંક સંદેહ લાગ્યો કે આ આપણા વિરુદ્ધ મોટું કાવતરું છે તો આ બંને ઘટના છે

અઢારસો નેતૃત્વ કઈ ટુકડી સમય પૂછે ભૂલ કરતા નહી ગુજરાતની અંદર અઢારસો ના સંગ્રામ માટે કારણભૂત મિત્રો પરિબળો ની પણ મિત્રો ચર્ચા થઈ चुकी છે તો આપણે મિત્રો યાદ રાખીશું ફરી મિત્રો ફાસ્ટ ડિવિઝન અઢારસો સત્તાવન ના સંગ્રામની નિયત કરેલી તારીખ હતી એકત્રીસમી મે અઢારસો સત્તાવન નો સંગ્રામ શરૂ થઈ જાય છે મિત્રો દસમી મે બહાદુર શાહ જફર ને મિત્રો નેતૃત્વ સોંપવામાં આવે છે તે સમયે દિલ્હીની ગાદી ઉપર મોગલ બાદશાહ બહાદુર શાહ જફર શાસન કરતો હતો આમ તો મિત્રો અઢારસો સત્તાવન ના સંગ્રામ નું નેતૃત્વ લોકોએ બહાદુર શાહ જફરને આપવા માટે વાત કરી પરંતુ બહાદુર શાહ જફર હા પાડવા તૈયાર નથી મિત્રો મેરઠ ની અંદર સૌ પ્રથમ બળવો થયો શરૂઆત મિત્રો થાય છે અઢારસો સત્તાવન ઉત્તર પ્રદેશના મેરઠ થી બળવો થયા પછી વિપ્લવીઓ છે સૈનિકો છે એ મિત્રો દિલ્હી તરફ આવે છે તબડાક 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 અને તે સમયે મિત્રો બહાદુર શાહ જફરને મળે છે બહાદુર શાહ જફ મિત્રો મળે છે અરુણ ટુકડી નામ છે નાના વિક્રમભાઈ અઢારસો સત્તાવન વિષ્ણુ પંડ્યા ની અઢારસો સત્તાવન સંગ્રામ પુસ્તક ની અંદર છે વિક્રમભાઈ નવ જુલાઈએ પણ મિત્રો અમદાવાદની અંદર નવ જુલાઈએ જુલાઈમાં પણ મિત્રો બીજી ટુકડી છે બળવો કર્યો તો એ પણ તમારું સાચું છે પરંતુ અમદાવાદમાં જૂન અઢારસો સત્તાવનમાં જ મિત્રો સાતમી ટુકડીએ જ શરૂઆત કરી હતી અને પછી આ સાતમી ટુકડી પાસેથી મિત્રો હથિયારો લઈ લેવામાં આવે છે મિત્રો હથિયારો લઈ લેવામાં આવે છે રોબર્ટ્સ નામનો રોબર્ટ્સ નામનો અંગ્રેજ અધિકારી કે જે પછી હથિયારો મિત્રો એ ટુકડી પાછળથી લઈ લે છે નિઃશસ્ત્ર ટુકડીને કરી નાખે છે એટલે જૂન જ આવશે જુલાઈ મહિનામાં પણ વિક્રમભાઈ સો ટકા બીજી વખત બીજી ટુકડી પણ મિત્રો બળવો કરે છે એ જુલાઈ મહિનામાં આવશે યસ ઓકે મિત્રો તો અહીંયા એકત્રીસમી મે નક્કી કરેલી તારીખ બળવો થાય છે દસમી મે મેરઠ થી મિત્રો બળવાની શરૂઆત થાય છે તે સમયે બહાદુર શાહ જફરને મળે છે પણ બહાદુર શાહ જફર છે એ મિત્રો નેતૃત્વ લેવાની ના પડે છે દિલ્હીનો સહંસા બાબરનો વંશજ મિસ્ટર બહાદુર શાહ જફર જફર તો એનું ઉપનામ હતું ઉર્દુનો સારો શાયર હતો મિત્રો એસી વર્ષ જેટલી એની ઉંમર હતી બહાદુર શાહ જફર કહેવામાં આવ્યું સહેન શાહ જિંદાબાદ સહેન શાહ જિંદાબાદ સહેન શાહ કહેવામાં આવ્યું કે તમે અઢારસો સત્તાવન ના સંગ્રામ નેતૃત્વ લ્યો જફરે ના પડી કે મને રવાઈ દો માતાજી મને રવાઈ દો કારણ કે જફર ખબર હતી કે અઢારસો સત્તાવન ના સંગ્રામ નેતૃત્વ લેવું એટલે અંગ્રેજોની ની આમને સામને આવી જવું અને પરિણામે મિત્રો બહાદુર શાહ છે અંગ્રેજોની સામે આવવા માંગતો ન હતો બહાદુર શાહ ખબર હતી કે મારું આ કઈ ચાલતું નથી માત્ર બહાદુર શાહ જફર કહેવા પૂરતો દિલ્હીનો બાદશાહ હતો બાકી અંગ્રેજો કે એમ જ થતું હતું અને એક ડર હતો બહાદુર શાહ કે નેતૃત્વ લઈશ તો મારું આવી બનશે પણ મિત્રો ધન્યવાદ આપવા પડે બહાદુર શાહ જફર પત્ની જિન્નત મહલ જીન્નત મહલે બહાદુર શાહ જફર ને કહ્યું લડતા લડતા વીર ગતિ પ્રાપ્ત કરો તમે ભૂલી ગયા તમે બહાદુર શાહ તમે ભૂલી ગયા તમે બાબર અકબર હુમાયુ જહાંગીર શહેન શાહજાના વંશજ છો અંતે મિત્રો જિન્નત મહાર કહેવાયથી જફર હા પાડે છે કાંઈ વાંધો નહીં અને અંતે મિત્રો ગુજરાત અને ભારતના બહાદુર શાહ સરખા છે ના મિત્રો બહાદુર શાહ જફ્ફર પણ અલગ અને ગુજરાતનો બહાદુર શાહ એ પણ અલગ આઈટમ હતા ગુજરાત અને ભારતના બહાદુર શાહ બંને અલગ છે ગુજરાતનો મુસ્લિમ સુલતાન બહાદુર શાહ છે જ્યારે ભારતનો મોગલ બાદશાહ બહાદુર શાહ મિતેશ કુમાર તો આપણ મિત્રો આપણને ખાસ યાદ રહે અને અંતે મિત્રો અઢારસો સત્તાવન ના સંગ્રામ ની ચિનગારી ઓગણત્રીસમી માર્ચ અઢારસો સત્તાવન નો એ દિવસ બરાકપુર છાવણી પશ્ચિમ બંગાળ મિસ્ટર મંગલ પાંડે અંગ્રેજો સામે આવી જાય છે અને ઈ મંગલ ને આઠમી એપ્રિલ અઢારસો ને સત્તાવન ના રોજ ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યો અને પરિણામે મિત્રો સમગ્ર ભારતની અંદર મંગલ પાંડે ની ફાંસી પછી

છુપ્પા વેસે અંગ્રેજોને ખબર ના પડે તેવી રીતે મિત્રો ભારતના અનેક સ્થળોએ પરિભ્રમણ કરી અને સંગ્રામમાં જોડાવા માટે અંતે મિત્રો અઢારસો સત્તાવનના ના સંગ્રામ આધારિત ગુજરાતી નવલકથાનું નામ છે ભારેલો અગ્નિ ર વ દેસાઈ રમણલાલ વસંતલાલ દેસાઈ ની મિત્રો આ નવલકથા યાદ રાખીશું 1857 ના સંગ્રામ નું ગુજરાત નું તાત્કાલિક કારણ કચ્છ ના રણમાંથી આવેલું લાલ મીઠું મિત્રો કચ્છ ના રણમાંથી આવેલું લાલ મીઠું લોકો જોઈને ગભરાઈ ગયા ભયભીત બની ગયા કે આ લાલ કલર નું મીઠું શા માટે વાઇલ લાલ કલર અને પરિણામે મિત્રો અંગ્રેજો વિરુદ્ધ લોકોને આશંકા ઉભી થવા માંડી કે ક્યાંક ને ક્યાંક આપણો ધર્મ કરી નાખવા માંગે છે વાસ્તવિકતા તો એ હતી કે સિંદુર વાળા કોથળામાં મિત્રો મીઠું ભર્યું હતું એટલા માટે લાલ બની ગયું હતું પરંતુ મિત્રો અફવાનું બજાર ગરમ હતું અને લોકો પણ આ અફવામાં આવી જાય છે અને પરિણામે લોકોમાં એક ભય ફેલાયો હતો ઇનામી પ્રથા ઇનામદાર કમિશન બ્રાહ્મણોને સરદારોને જે તે સમયે મિત્રો દાન અને ભેટમાં જમીનો મળી હતી એના એમની પાસે કેટલાક લોકોની પાસે મિત્રો સનદ ન હતી માલિકી હક દર્શાવતું કાગળ ન હતું અને પરિણામે અંગ્રેજો દ્વારા તે સમયે સર્વે કરવામાં આવતા લોકોને ભય ફેલાયો કે આપણી જમીનો છે એ પડાવી લેવા માંગે છે તો બે કારણો મિત્રો તાત્કાલિક બને છે સોળસો બારમાં પોર્ટુગીઝો અંગ્રેજો વચ્ચે સુરત ખાતે સુવાલી યુદ્ધ થયું હતું વાહ વેરી ગુડ તો અહિયાં મિત્રો ખાસ યાદ રાખીશું આ પોઈન્ટ હવે મિત્રો આપણે વાત કરવી છે ગુજરાતના સંદર્ભમાં મિત્રો અહીંયા હું ગુજરાતના જ સંદર્ભમાં હવે પોઈન્ટ લઈશ ભારતના સંદર્ભમાં નહીં ગુજરાતના સંદર્ભમાં એટલા માટે કે બિન સચિવાલયનો પોઈન્ટ છે બિન સચિવાલય ગુજરાતના જ સંદર્ભમાં પૂછાય છે આજે મિત્રો અહીંયા જે એપ્લિકેશન ખરીદી છે એ લોકો ખાસ બિન સચિવાલયની તૈયારી કરે છે એટલા માટે અહીંયા આપણે મિત્રો ગુજરાતના સંદર્ભમાં લઈ રહ્યા છીએ પણ આ લેક્ચર્સ જ્ઞાન લાઈવની પ્રથમ વર્ષગાંઠ ચાલી રહી હોવાથી એની ઉજવણીના ભાગરૂપે મિત્રો યુટ્યુબમાં પણ લાઈવ કરેલો છે એટલા માટે આપણે ભારતનો ઇતિહાસ નહીં બટ ગુજરાતના જ ઇતિહાસની ગુજરાતના સંદર્ભમાં જ અઢારસો સત્તાવનની ચર્ચા કરીએ છીએ મિત્રો અહીંયા પોઈન્ટ અઢારસો સત્તાવનના સંગ્રામના કેટલાક મહત્વપૂર્ણ નેતાઓ કે જે ગુજરાતમાં આવ્યા હતા એ કોણ કોણ મિત્રો બરોબર સમજો અઢારસો સત્તાવનના સંગ્રામના એ નેતાઓ જે ગુજરાતની અંદર આવ્યા હતા એમાંનું એક નામ છે મિત્રો નાના સાહેબ નાના સાહેબ આમ તો મિત્રો નાના સાહેબ નું મૂળ નામ મિત્રો ધોંડુ પંત ક્યાંક તો ધુંધુ પંત પણ કહેવામાં આવ્યું છે નાના સાહેબ નું મૂળ નામ મિત્રો ધોંડુ પંત મિત્રો કાનપુર થી પાંચ જૂન અઢારસો સત્તાવન ના આઠ લાખ નું વર્ષાસન બંધ થતા એના અધિકારો માટે એના હક માટે લડવા અજીમુલ્લા ખાન મિત્રો ઇંગ્લેન્ડ મોકલ્યા પણ અજીમુલ્લા ખાન ઇંગ્લેન્ડ થી પાછા આવ્યા નાના સાહેબને કીધું કે ત્યાં આપણું કોઈ સાંભળતું નથી હવે આપણે શું કરવું એ નક્કી કરવું પડશે અને એ જ અજીમુલા ખાન નાના સાહેબના સલાહકાર બને છે અજીમુલ્લા ખાન વકીલાત કરવા માટે મિત્રો નાના સાહેબે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા એટલે અઢારસો ના સંગ્રામમાં નાના સાહેબ મિત્રો ગુજરાતની મુલાકાત લે છે અઢારસો નો સંગ્રામ શરૂ છે મિત્રો પાંચમી જૂન અઢારસો સત્તાવન કરી આ નાના સાહેબ કે જે ધોંડુ પંત તરીકે ઓળખાય છે અંદર બેઠા હતા ટોપે અને લક્ષ્મીબાઈ સાથે એના બાળપણના સાથીદારો હતા અને આ નાના સાહેબ મિત્રો અંગ્રેજો સામે બંડ પોકારી અંગ્રેજો સામે બળવો કરી અને એક સમયે મિત્રો ભાગતા ભાગતા ગુજરાતમાં આવે છે જો પોઈન્ટ બને છે ગુજરાતના કયા શહેરમાં રોકાણ હતા મિત્રો નાના સાહેબ ભાવનગર જિલ્લાના સિહોર ખાતે ગોમતી કુંડ ગુફામાં રહ્યા હોવાનું માનવામાં આવે છે મિત્રો અહીંયા એક્ઝામ એટલું જ પૂછે છે ગુજરાતના સંદર્ભમાં જયારે અઢારસો સત્તાવનના સંગ્રામની ચર્ચા કરતા હોઈએ ત્યારે આટલું જ યાદ રાખવાનું છે કે નાના સાહેબ ગુજરાતમાં ભાવનગરના કયા વિસ્તારમાં રોકાયા હતા શિહોર મિત્રો ઓપ્શનની અંદર ચાર ચાર ઓપ્શન હોય બગદાણા સિહોર પાલીતાણા અને મહુવા આપણને એવું પૂછવામાં આવે અહીંયા આપણને એવું પૂછવામાં આવે કે અઢારસો સત્તાવનના સંગ્રામમાં નાના સાહેબ ભાવનગરના કયા વિસ્તારમાં રોકાયા હતા અઢારસો સત્તાવનના સંગ્રામમાં નાના સાહેબ ગુજરાતમાં ભાવનગરના કયા વિસ્તારમાં રોકાયા હતા ચાર ઓપ્શન આપણે સામે હોય ચાર ઓપ્શન આપણી સામે હોય અને ત્યારે મિત્રો ઓપ્શન એ બગદાણા ઓપ્શન બી સિહોર ઓપ્શન સી પાલિતાણા ઓપ્શન ડી મહુવા ઘણા લોકો મિત્રો બગદાણા લખે એક બગદાણા લખો એ કે અહીંયા ખાવા પીવાનું બધું એ કે ફ્રી હે ને એટલે સો ટકા ત્યાં જ ગયા છે ઘણા મિત્રો બગદાણા જીકે તો ઘણા વળી પાલીતાણા લખે કે હય પાલીતાણા મી કે બહુ બધા મંદિરો છે એટલે કે અંગ્રેજો એને ગોતી ન શકે ને એટલે સો ટકા પાલીતાણા જ કહેવાય એ કે આઠસો ને ત્રેસઠ જૈન મંદિરો છે એ પાલીતાણા ડુંગરમાં વહી જાય છે ઘણા આવું વિચારે નજર હટી દુર્ઘટના ઘટી મિત્રો જવાબ આવે છે સિહોર સિંહપુર તરીકે ઓળખાતું સિહોર તાંબા પિત્તળના વાસણ માટે પ્રખ્યાત સિહોર મિત્રો ગોહિલવાડની સેજક પર પછી સિહોર રાજધાની બની હોય છે અને સિહોર રાજધાની બને છે આ રાજધાની રહી ચૂક્યું છે તો આ પણ મિત્રો પોઈન્ટ બને છે અને આ નાના સાહેબે મિત્રો દયાનંદ નામ ધારણ કર્યું હતું આમ તો મિત્રો દયાનંદ નામ ધારણ કરી અને ગુજરાતમાં રોકાયા હતા મિત્રો સમાજ સુધારક દયાનંદ સરસ્વતી પણ અઢારસો સત્તાવનના સંગ્રામની અંદર જોડાયા હોવાનું માનવામાં આવે છે ગુજરાતમાં મોરબીના ટંકારાના દયાનંદ સરસ્વતી પણ મિત્રો અઢારસો સત્તાવનના સંગ્રામમાં સમર્થન આપનાર સંત સમાન વ્યક્તિ હતા તો એ પણ મિત્રો આપણને ખાસ યાદ રહે તે જરૂરી છે મિત્રો યસ

અને અંતે એક સમય એવો આવે છે કે નાના સાહેબ મિત્રો ગુજરાતમાં આવે છે નાના સાહેબ ગુજરાતમાં કયા વિસ્તારમાં રોકાણા ભાવનગર ભાવનગર નું હોવાનું માનવામાં આવે છે દયાનંદ નામ ધારણ કર્યું હતું મિત્રો અંતે એવું કહેવાય છે કે નેપાળની અંદર દયાનંદ સરસ્વતી નું ઓગણીસો ને માં મૃત્યુ થયાનું માનવામાં આવે છે સોરી મિત્રો નાના સાહેબનું સોરી મિત્રો નાના સાહેબનું મિત્રો નાના સાહેબનું ઓગણીસો ને બે માં નેપાળ ખાતે મિત્રો મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે એટલે એનો અર્થ એવો થયો મિત્રો જીપીએસસી માં આ ક્વેશ્ચન આવો પૂછ્યો હતો કે અઢારસો સત્તાવનના સંગ્રામના કયા નેતાનું મૃત્યુ અંગ્રેજોના હાથે થયું ન હતું મિત્રો નાના સાહેબ અઢારસો સત્તાવન ના સંગ્રામના કયા નેતાનું મૃત્યુ ભારતની ભૂમિ ઉપર થયું ન હતું નાના સાહેબ નાના સાહેબ અવસાન મિત્રો ઓગણીસો ને માં નેપાળમાં થયું હોવાનું માનવામાં આવે છે અંતિમ દિવસો મિત્રો આ ભારત માતાનું સપૂત નાના સાહેબ મિત્રો નેપાળમાં વિતાવે છે તો આ પણ મિત્રો આપણે ગુજરાતના સંદર્ભમાં મિત્રો ખાસ યાદ રાખીશું મિત્રો ક્યાંક ગુજરાતમાં અવસાન થયું તો માનવામાં આવે પણ મિત્રો બુકની અંદર પાઠ્યપુસ્તક નેપાળ લખ્યું છે એટલા માટે બાકી એમના મૃત્યુ સંદર્ભે પણ મિત્રો અનેક પ્રકારની બાબતો તર્કસંગત છે યસ બાજીરાવ બીજાના દત્તક પુત્ર હતા નાના સાહેબ એ પણ મિત્રો આપણે ખાસ યાદ રાખીશું અને મિત્રો નાના સાહેબ એવું કહેતા હતા મિત્રો નાના સાહેબ હર હંમેશ એવું કહેતા હતા કે નાના સાહેબના શબ્દો હતા મારા શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી હું અંગ્રેજો સામે લડતો રહીશ પછી ભલે મને ફાંસી થાય કેદ કરે તોપના ગોળે ઉડાવે પણ હું જીવનના અંત સુધી અંગ્રેજો સામે વીરતા પૂર્વક લડીશ મિત્રો આ શબ્દો હતા નાના સાહેબના જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું અવિરત અંગ્રેજો સામે લડીશ પછી ભલે મને કેદ કરે આપે કે તોપના ઉડાવી નાખે આ મિત્રો બાજીરાવ બીજા નો દત્તક પુત્ર મૂળ નામ ધોંડુ પંત પાંચ જૂન અઢારસો સત્તાવન કાનપુર થી ની શરૂઆત લક્ષ્મીભાઈ તાત્યા ટોપેના બાળપણના સાથીદાર એટલે નાના સાહેબ ભાવનગરમાં શિહોર રોકાયા તાંબા પિત્તળના વાસણ માટે શિહોર પ્રખ્યાત શિહોર ગોહિલવાડની રાજધાની રહી ચૂક્યું છે આ એ જ શિહોરની મિત્રો આપણે વાત કરીએ છીએ બ્રહ્મકુંડ આવેલો છે એ જ શિહોરની મિત્રો આપણે વાત કરીએ છીએ ભાવનગર જિલ્લાનો એક તાલુકો છે સિંહપૂર તરીકે ઓળખાય છે એની મિત્રો આપણે વાત કરીએ છીએ તો આપણ મિત્રો આપણને ખાસ ખ્યાલ રહે તે જરૂર છે આગળ મિત્રો તાતિયા ટોપે મિત્રો અઢારસો સત્તાવનના સંગ્રામનો એક બીજો યોદ્ધો અઢારસો સત્તાવનના સંગ્રામનો બીજો વીર નાયક કે જેણે પણ મિત્રો ગુજરાતની મુલાકાત લીધી હતી એનું નામ છે મિત્રો તાત્યા ટોપે એક્ઝામમાં બી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુજરાતના સંદર્ભમાં મિસ્ટર તાત્યા ટોપે ભૂલતા નહીં ભૂલો ભલે બીજું બધું તાતિયા ભાઈને ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું તાત્યા ભાઈ ભૂલશો નહીં રિયલ હીરો તાત્યા ટોપે મિત્રો સાઉથ ની સ્ટાઈલમાં સાઉથ ના સ્ટાઈલમાં અંગ્રેજો સામે બાથ ભીડનાર જવા મર્દ એટલે તાત્યા ટોપે મિત્રો મૂળ નામ એનું રામચંદ્ર પાંડુરંગ યવલેકર આ યવલેકર એની અટક છે રામચંદ્ર પાંડુરંગ યવલેકર એટલે આપણો તાતિયા ટોપે મિત્રો લક્ષ્મીભાઈ ને સાથ આપનાર તાતિયા ટોપે હતો મિત્રો તાતિયા પાસે કોઈ રાજ્ય ન હતું એક સેનાપતિ માત્ર તાતિયા ટોપે હતો પરંતુ તાતિયા ટોપે છે આ યુદ્ધ છે એ મિત્રો ગેરીલા યુદ્ધ પદ્ધતિથી લડ્યા હતા

ગોરીલા વાંદરાનું નામ છે ગેરીલા યુદ્ધ પદ્ધતિ પહાડો પર્વતોમાં દુશ્મન ને આક્રમણ કરી અને ભાગી જવું સંતાઈ જવું અને વળી પાછું ફરીવાર આક્રમણ કરવું પકડાવાનું નહીં મારીને ભાગી જવાનું ઇટ ઇઝ એ ગેરીલા પહાડો પર્વતોમાં દુશ્મનો ઉપર એટેક કરવાનું અને પછી ભાગી જવાનું સંતાઈ જવાનું વળી પાછું દુશ્મનો ઉપર ફરી પાછું એટેક કરવાનું ઇટ ઇઝ એ ગેરીલા ગેરીલા યુદ્ધ પદ્ધતિ ની ભેટ આપી છે છત્રપતિ ટોપે જે લક્ષ્મીબાઈ ના ગુરુ હતા વેરી ગુડ મિત્રો આ તાતિયા ટોપે છે ગુજરાત ની અંદર આવે છે યસ રામચંદ્ર પાંડુરંગ યવલે કરે એટલે તાતિયા ટોપે મિત્રો ગુજરાતમાં વડોદરા પંચમહાલ દાહોદ જાલોદ નર્મદા નદીના સ્થળો ઉપર મિત્રો આવ્યા હોવાનું માનવામાં આવે છે અને એમનું ગુજરાતમાં નામ મિત્રો એમણે ગુજરાતમાં કયું નામ ધારણ કર્યું હતું ટહેરદાસ ભૂલતા નહીલદાસ નામ ધારણ કરનાર 1857 ના સંગ્રામના નેતા કયા છે તાતિયા ટોપે મિત્રો ગુજરાતમાં ટહેલદાસ નામ ધારણ કરનાર ગુજરાતમાં ટહેલદાસ નામ ધારણ કરનાર આ તાતિયા ટોપે મિત્રો ગુજરાતમાં ટહેલદાસ નામ ધારણ કરનાર તાતિયા ટોપે હતા વડોદરા પંચમહાલ જાલુદ નડિયાદ વગેરે જેવા સ્થળો છે ગોધરા વગેરે જેવા મિત્રો જે દક્ષિણ ગુજરાતના સ્થળો છે ત્યાં તાતિયા ટોપે પંદર દિવસ રોકાયા હોવાનું માનવામાં આવે છે અને એક્ઝામનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તાતિયા ટોપે નીચેનામાંથી કયું રાજ્ય જીતી લીધું હતું મિત્રો છોટા ઉદયપુર મિત્રો તાતિયા ટોપે ગુજરાતમાં પંદર દિવસ રોકાયા હતા તાત્યા ટોપે મિત્રો છોટા ઉદયપુર રાજ્ય જીતી લીધું હતું એક્ઝામ માં મિત્રો પૂછાય તેવું છે ખાસ યાદ રાખીશું મિત્રો ખાસ યાદ રાખીશું ખાસ આમ તો મિત્રો તાત્યા ટોપે વીસ અગિયાર ઓગણીસો ને અઠાવન ના રોજ મિત્રો ગુજરાતમાં આગમન થાય છે ઘણીવાર આવું પૂછે તાત્યા ટોપે ગુજરાતમાં ક્યારે આવ્યા હતા તો નવેમ્બર ઓગણીસો સોરી અઢારસો અઠાવન સોરી મિત્રો નવેમ્બર અઢારસો અઠાવન પણ એક્ઝેક્ટ તારીખ આપે તો વીસમી નવેમ્બર મિત્રો તાત્યાભાઈ મોરબીમાં પણ આવ્યા હતા એવું મનાય છે સાચું છે મિત્રો તાત્યાભાઈ વિશે એવું કહેવાય છે કે દ્વારકાથી લઈ ગુજરાતના અનેક સ્થળો ઉપર તાત્યાભાઈ આવ્યા હોવાનું માનવામાં આવે છે પણ મહત્વના પોઈન્ટ છે એની આપણે મિત્રો ચર્ચા કરીએ છીએ સુનીલ યસ સાચી વાત છે તો મિત્રો નવેમ્બર અઢારસો અઠાવન પેપર અઘરું કાઢવું હોય ત્યારે આવું પૂછે મિત્રો પેપર જ્યારે અઘરું કાઢવું હોય ત્યારે પાછળ તો મિત્રો અઢારસો હોય જ તે મિત્રો આવા ઓપ્શન આપણી સામે આવે આ પ્રકારના ઓપ્શન લોન્ચ કરે પેપર કાઢનાર પેપર કાઢનાર આવા ઓપ્શન લોન્ચ કરીને પછી પ્રશ્ન પૂછે કે તાત્યા ટોપે ગુજરાતમાં ક્યારે આવ્યા હતા તાત્યા અઢારસો સત્તાવનના સંગ્રામના નેતા તાત્યા ટોપે ગુજરાતમાં ક્યારે આવ્યા હતા મિત્રો આ પેપર ભૂક્કા કાઢે ભૂક્કા કાઢે કારણ કે આપણે એટલું જ પાકું કર્યું હોય કે તાતિયા ટોપેનું મૂળ નામ રામચંદ્ર પાંડુરંગ હતું ગેરીલા યુદ્ધ પદ્ધતિથી લડનાર તાતિયા ટોપે હતા ગુજરાતમાં પંદર દિવસ રોકાયા હતા છોટા ઉદેપુર રાજ્ય તાતિયાભાઈએ જીતી લીધું હતું આટલું આપણે યાદ રાખ્યું પણ બ્રિલિયન્ટ પોઈન્ટ ટુ ધ એક્ઝામિનર મિત્રો અહીંથી ઉપાડે અહીંથી ઉપાડે ખાસ ધ્યાન રાખીશું યસ વેરી ગુડ છોટા ઉદયપુર 1 બાર 1858 માં જીતી લીધું વાહ ભાઈ વાહ કલ્પેશભાઈ વેરી ગુડ આજ પૂછાય મિત્રો યાદ રાખીશું તાત્યાભાઈ વિશે ગેરીલા યુદ્ધ પદ્ધતિથી લડનાર તાત્યાભાઈ મિત્રો એવું કહેવાય છે કે ખેડાના ઠાકોરોયે પણ તાત્યાને સાથ આપ્યો હતો મિત્રો ક કાળે અંગ્રેજો ઉપર હુમલો કરવો એ તાત્યાની માસ્ટર વિશેષતા ક ટામે અંગ્રેજ સૈન્ય ઉપર હુમલો કરવો ગેરીલા યુદ્ધ પદ્ધતિનો એક ભાગ મિત્રો અંગ્રેજો જમતા હોય ભોજન કરતા હોય તાત્યો ત્રાટકે સવાર સવારમાં હજુ અંગ્રેજો જાગ્યા હોય ક્રિયા પતાવે અથવા ક્રિયા પતાવતા હોય એવા સમયે સવાર સવારમાં મિત્રો અંગ્રેજો ઉપર તાતિયાભાઈ એટેક કરેલા છે અંગ્રેજો ધ્રુજતા હતા આ એક એવો વીર નાયક કે જેનું નામ સાંભળતા અંગ્રેજ સૈનિકો ધ્રુજતા હતા કારણ તાત્યા ક્યારે કે એ નક્કી નહોતું ગમે ત્યારે અંગ્રેજો સુતી વખતે બંદૂકો જોડે લઈને જ સુતા હંમેશ ડર રહેતો તો તાત્યો ક્યાંક આવી ન જાય અંગ્રેજોને પૂછવામાં આવ્યું કે અઢારસો સત્તાવનમાં તમને સૌથી વધારે ડર કોનો લાગે છે કે ઠાઠિયા ટોપે મિત્રો તાતિયા ટોપેનો સૌથી વધારે ડર એમને લાગતો તો ક્યારે હુમલો કરવો એ કંઈ નક્કી જ નહીં દેશી ભાષામાં કહેવું હોય તો એમ કહેવાય ડબલું ભરીને જતા હતા એવા લોકો ઉપર પણ મિત્રો તાતિયાએ એટેક કર્યા હતા અને એટલા માટે અંગ્રેજો થર થર ધ્રુજતા હતા આ તાત્યો મિત્રો બહુ મહત્વની બાબત છે તાત્યા ટોપે એક્ઝામ ની અંદર મિત્રો પૂછાય તેવો જ પોઈન્ટ છે અને આવડવું જ જોઈએ ભાઈ વાત કરી તેમ છોટા ઉદયપુર મિત્રો જીતી લે છે એક બાર અઢારસો અઠાવન એક બાર અઢારસો અઠાવન ના રોજ મિત્રો છોટા ઉદયપુર રાજ્ય જીતી લે છે તાતીઓ ગમે ત્યારે ત્રાટકે અઢારસો સત્તાવન ના સંગ્રામ નો રિયલ હીરો તાતીયા ટોપે રિયલ હીરો તો આ પણ મિત્રો હા યસ ભાઈ વિક્રમભાઈ મોઢું ધોવાનું હતો દેતો કોલગેટ હાથમાં હોય બ્રશ દાતણ હોય ને ત્રાત્યો ત્રાટકે દોડા દોડી થઈ જતી હતી મિત્રો ગઝબનો તાત્યાનો એક અદ્ભુત નજારો મિત્રો અંગ્રેજો ભૂલ્યા નથી ખૂબ વખાણ પણ મિત્રો તાત્યા ભાઈના થયા છે પણ અહીંયા બ્રિલિયન્ટ પોઈન્ટ એક્ઝામી બાર મિત્રો એક્ઝામની અંદર પૂછાય તેવો એક મહત્વનો પોઈન્ટ પણ આપણને યાદ રહેવો જોઈએ મિત્રો અહીંયા એવું કદાચ પૂછાય ગોધરા અને અને તિજોરી તિજોરી ગોધરા કયા ક્રાંતિ વિરે તોડી હતી લૂંટી હતી અથવા તો તાતિયા ટોપે નીચેના કયા એ તિજોરી લૂટી હતી સરકારી તિજોરીઓ અંગ્રેજોની તિજોરીઓ લૂટી હતી ગોધરા અને ઝાલોદ પોઈન્ટ યાદ રાખશું પણ આ બધા કરતા બ્રિલિયન્ટ પોઈન્ટ બહુ ઓછી જગ્યાએ વાંચવામાં આવ્યો માસ્ટર પોઈન્ટ અને પૂછાય પૂછાય ને પૂછાય જ ઈ પોઈન્ટ આ મિત્રો કોઈ નહીં કે આ પોઈન્ટ કોઈ નહીં કે અઢારસો સત્તાવન નો સંગ્રામ ગમે તેની પાસેથી ભણ્યા છો આ પોઈન્ટ કોઈ નો કે હું જ કહીશ મિત્રો હું જ કહીશ કારણ કે તમને આવડવો જોઈએ આપણી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા મિત્રોને જ આવડે કારણ કે બહુ ઓછી બુકોમાં છે એક્ઝામમાં એક વખત પૂછાય પણ ગયેલું છે એ પોઈન્ટ આ છે તાતિયા ટોપે નડિયાદના કયા ક્રાંતિ મળ્યા હતા પૂછાઈ ગયેલો છે અઢારસો સત્તાવન ના સંગ્રામના નેતા તાતિયા ટોપે નડિયાદના કયા ક્રાંતિવીર ને મળ્યા હતા મિત્રો ઝડપ ઝડપથી જવાબ આપો કમેન્ટ્સમાં તમે તમે ઝડપથી કમેન્ટ્સમાં જવાબ આપો તમને આવડે છે કે કેમ ચેક કરી લઈએ મિત્રો હું પાણી પી લઉં ત્યાં સુધી

આ જ પૂછે આવું જ પૂછે છે આ લોકો રહ્યા ને એ આવું જ પૂછે છે બહુ અઘરા લોકો છે પેપર કાઢનાર બહુ અઘરા છે મિત્રો કોઈને થયા નીથી થાય છે નહીં પણ આપણે એમને ઓળખી ગયા છીએ પેપર કાઢનારને આપણે ઓળખી ગયા છીએ મિત્રો ઝડપથી જવાબ આપો ઝડપથી જવાબ આપો વાહ તુષારભાઈ વેરી ગુડ તુષારભાઈ વેરી ગુડ અભિનંદન તુષારભાઈ પઢિયાર વેરી ગુડ વેરી ગુડ અભિનંદન દિલથી અભિનંદન તુષારભાઈ પડિયાર મિત્રો આમ તો ક્યાંક ને કંઈક મારી પાસે ભણ્યા હોય એવા લોકોને સો ટકા આવડશે એવો મને વિશ્વાસ છે વાહ ભાઈ વિજયસિંહ રાઠોડ વેરી ગુડ વાહ વાહ મિત્રો જવાબ આવડી ગયો છે નામ છે વિહારીદાસ દેસાઈ મિત્રો નડિયાદના ક્રાંતિવીર નડિયાદના ક્રાંતિવીર વિહારીદાસ દેસાઈ ભૂલતા નહીં નડિયાદના ક્રાંતિવીર વિહારીદાસ દેસાઈ ભૂલતા નહીં ભૂલો ભલે બીજું બધું વિહારીદાસ દેસાઈને ભૂલતા નહીં નડિયાદના વીર ક્રાંતિવીર વિહારીદાસ દેસાઈ અને તાતિયા ટોપે વચ્ચે મિત્રો મુલાકાત થઈ હતી અને અંગ્રેજોને આની ગંધ આવી જતા વિહારીદાસ દેસાઈની મિલકતો અંગ્રેજોએ જપ્ત કરી લીધી હતી વિહારીદાસ દેસાઈની મિલકતો અંગ્રેજોએ જપ્ત કરી લીધી હતી ઇતિહાસના પાનાઓમાં દબાઈ ગયેલા કેટલાક નામ કે જે અનામી ક્રાંતિવીરો છે ક્યાંક ને ક્યાંક લોકોમાં મિત્રો એટલા લોકપ્રિય નથી થઈ છે એવા ક્રાંતિ વિરોધમાં મિત્રો નામ આવશે વિહારીદાસ દેસાઈ વિહારીદાસ દેસાઈ મિત્રો પૂછાઈ ગયેલો ક્વેશ્ચન તો આપણ મિત્રો યાદ હોવો જોઈએ તો મિત્રો ફરી વાર તાત્યા ટોપે અઢારમી એપ્રિલ અઢારસો ને ઓગણસાઠ ના રોજ મિત્રો તાતિયા ટોપે સાથે વિશ્વાસઘાત થાય છે ગદ્દાર ગ્વાલિયરનો નો માન છે તાત્યા ટોપે સાથે ગદ્દારી કરે છે એનો મિત્ર હતો તાત્યા ટોપે ભાગતો ભાગતો માનસી ના ચરણો માં જાય છે અને મિત્રો ગ્વાલિયરનો નો એ માનસી તાત્યા ટોપે એને ત્યાં જ સુતો હોય છે મિત્રો અંગ્રેજોને જાણ કરી દેશે આવાજ અમીચંદો આ દેશની પથારી ફેરવી છે આ અમી જગતની પથારી ફેરવી છે એવા ફૂટેલા તૂટેલા કે જેને લાલચું કહી શકાય એવા લોકો જ આ દેશની પથારી ફેરવી છે એમાંનું એક નામ એટલે માનસી મિત્રો તાત્યા ટોપે આરામથી સૂતો છે થાકેલો છે ઘોર નિંદ્રામાં છે અને એવા સમયે અંગ્રેજોને જાણ કરી દીધી કે તાત્યા અમારે ઘરે સૂતા છે અંગ્રેજ સૈન્ય આવી જાય છે સૂતા તાત્યા ઉપર ફરી બંધુ કે મિત્રો ઉભા રહી જાય છે ચારે બાજુ તાત્યો જાગે છે અને તાત્યો મિત્રો આઘાત લાગે છે કે જેને હું દિલોજાન મિત્ર ગણતો હતો એણે જ દગો કર્યો મને મોતની ની પરવા નથી મોત તો મને ખબર છે કે ગમે ત્યારે આવશે મોત ની પરવા કરી આ જવા મર્દ તાત્યો નહીં પણ મને દુઃખ એ બાબતનું છે કે મારો મિત્ર જેને હું દિલો જાન મિત્ર કહેતો તો એણે ગદ્દારી કરી હસતા હસતા તાત્યા ટોપે અઢાર મે એપ્રિલ અઢારસો ઓગણસાઠ ના રોજ ફાંસીના ના લટકી જાય છે મિત્રો આ દોસ્તીનો વિશ્વાસઘાત દોસ્તીનો વિશ્વાસઘાત અને એટલે જ કદાચ કોઈ શાયરે કહ્યું છે યા રબ હમે દોસ્તો સે બચાના દુશ્મનો હશે તો હમ ખુદ નિપટ લેંગે એટલે જ મિત્રો તાતીએ નથી કીધું પાછું જોઈએ કોઈક સાયરે કહ્યું છે કે યા રબ અમે દોસ્તો છે બચાના દુશ્મનો છે તો હમ ખુદ નિપટ લેંગે દોસ્તોના અનુભવ ના પૂછો હવે હું દુશ્મનો પર ભરોસો કરું છું જુલિયસ સીઝરને પાછળથી ખંજર ભોંકી દેનાર બીજો કોઈ જ નહોતો એનો દિલોજાન મિત્ર જ હતો સાવધાન ઇન્ડિયા

તાત્યાનું મૂળ નામ હતું રામચંદ્ર પાંડુરંગ યવલેકર બટ ટહેલદાર તાત્યો ગુજરાતમાં કેટલા દિવસ રોકાયો તો મિત્રો પંદર દિવસ અને માસ્ટર પોઈન્ટ તાત્યા ટોપે ગુજરાતમાં નડિયાદના કયા ક્રાંતિવીર સાથે મુલાકાત કરી હતી વિહારીદાસ દેસાઈ મિત્રો બે બ્રિલિયન્ટ પોઈન્ટ યાદ રાખવા જેવો પોઈન્ટ છે યાદ રહેવું જોઈએ વાહ ભાઈ વાહ મિત્રો આમ તો અહીંયા એપ્લિકેશનવાળા મિત્રો જોઈ રહ્યા છે એટલે યુટ્યુબમાં ક્યાંક ને કંઈક જવાબ આપવામાં મિત્રો બહુ ધ્યાન હું નથી આપતો કારણ કે કોમેન્ટ્સ તમારી મિત્રો સતત મળી રહે છે તમારી કમેન્ટ્સ અમારા માટે એક ઉર્જા સાબિત થાય છે ઉર્જારૂપ સાબિત થાય છે એક તમારી કમેન્ટ્સમાંથી એક વિશિષ્ઠ વિશેષ પ્રકારનો અમને એનર્જી પાવર મળે છે એટલે મિત્રો ખરેખર ગમે છે તમને ગમે છે એ તમારી કમેન્ટ્સ ઉપરથી જ મિત્રો ખ્યાલ આવે છે થોડુંક કંઈક ને કંઈક મિત્રો મીઠું મરચું ભભરાવું પડે હું સ્વીકારું છું કેમ કે સ્ટોરીને દિલચસ્પ બનાવવા તમારા મગજની અંદર ઘુસાડવા માટે એક વિશિષ્ટ પ્રકારનો મસાલો એક વિશિષ્ટ પ્રકારની હિંગ મિત્રો મારી પાસે હોવા જોઈએ તો જ તમને આવડે હું સોલિટ ઇતિહાસ નથી ભણાવતો પણ એક્ઝામેબલ હિસ્ટ્રી ચલાવી રહ્યો છું હું ઓરિજિનલ હિસ્ટ્રી નહીં પણ એક્ઝામેબલ હિસ્ટ્રી ચલાવી રહ્યો છું એટલા માટે મિત્રો ક્યાંક ને ક્યાંક મીઠું મરચું પડે પણ તમને ખ્યાલ આવી જાય છે વાતને રસપ્રદ જ ને મિત્રો એટલા માટે મિત્રો આપણે ચલાવી રહ્યા છીએ મિત્રો આગળ વધીએ છીએ મિત્રો ઉલ્લેખ ગ્રંથમાં પણ છે વાય વાહ નવસારીમાં પણ તાતિયા ટોપે હોવાનું માનવામાં આવશે સાચી જ બાબત છે મિત્રો નવસારી તારીખે તારીખે નવસારીમાં પણ છે બાબત ત્રિવેદીભાઈ સો ટકા સાચી છે તમારી ઓકે વેરી ગુડ આપ પડાતે તો તુરંત યાદ રહે જાતા હૈ વાહ ભગવાન આજ આપણને મને તમે આજ શક્તિ આપે તમને હાર્દિકભાઈ હવે અહીંયા પણ મારી નજર છે કોમેન્ટ ઉપર પણ તમારી એપ્લિકેશનમાં અનિલભાઈ ભાઈ ઓકે મિત્રો તમામ મિત્રોનો આભાર દિલથી આભાર મિત્રો તમામ મિત્રોનો દિલથી આભાર કે તમે તમને ગમે છે મિત્રો આગળ વધીએ આપણે રંગોજી બાપુ મિત્રો રંગોજી બાપુ અઢારસો સત્તાવનના સંગ્રામમાં મિત્રો આ રંગોજી બાપુ પણ એક વ્યક્તિ છે કે જે પોતે ગુજરાતની અંદર આવે છે અને વડોદરાના ગરુડેશ્વરમાં મિત્રો રોકાયું રોકાયા હોવાનું માનવામાં આવે છે મિત્રો જોઈ શકો છો વડોદરાના વડોદરાના મિત્રો વડોદરાના ગરુડેશ્વર ખાતે રોકાયા હોવાનું માનવામાં આવે છે રંગોજી બાપુ અને ગુજરાતમાં મોની બાવા તરીકે મિત્રો પ્રખ્યાત હતા એટલું જ નહીં બાપુજી વેકટરસ પણ મિત્રો તેઓ મળ્યા હોવાનું માનવામાં આવે છે રંગોજી બાપુ ગુજરાતમાં વડોદરા અને ખાસ કરીને ગરુડેશ્વર ખાતે મિત્રો રોકાયા હોવાનું માનવામાં આવે છે આમ તો અંતિમ દિવસો મિત્રો ચાંદોદ કરનાળી ખાતે વિતાયા હોવાનું માનવામાં આવે છે ગુજરાતની અંદર એમના અંતિમ દિવસો ગુજરાતમાં ચાંદોદ કરનાળી ખાતે પણ તેઓ રોકાયા હોવાનું માનવામાં આવે છે મિત્રો આ એ નાયકડા જાતિ આવશે મિત્રો સો ટકા આવશે તો અહીંયા રંગોજી બાપુ મોની બાબા તરીકે મિત્રો પ્રખ્યાત હતા મિત્રો લિયાકત અલી નવસારીમાં લિયાકત અલી રોકાયા હોવાનું માનવામાં આવે છે અહીંયા ચાર નેતાઓ કે જે ગુજરાતમાં આવ્યા હતા મિત્રો તમને અહીંયા એક્ઝામમાં આવું પૂછે મિત્રો આ ક્વેશ્ચન કેવી સ્ટાઇલ થી પૂછશે મિત્રો વેંકટન ચિત્થવાલ વેરી ગુડ યસ અરે ત્રિવેદીભાઈ વેંકટ ચિથવાલ ઓકે વેરી ગુડ મિત્રો મિત્રો અહીંયા તમને એવું પૂછ્યું એક્ઝામ માં જો એક્ઝામ માં પેપર કાઢનાર ની એક વિચિત્ર દ્રષ્ટિકોણ અઢારસો

લક્ષ્મીબાઈ પણ હોય કે અન્ય ગમે તે નામ હોય રંગોજી બાપુ આવ્યા હતા હા વડોદરામાં ગુરડેશ્વર ખાતે મોની બાબા તરીકે પ્રખ્યાત ચાંદોદ કરનાળી ખાતે રોકાયા હતા અહીંયા મારે એ તમને કહેવું છે કે અહીંયા લક્ષ્મીબાઈ જ ઓપ્શન હશે હું માની લેવાની જરૂર નથી અહીંયા જાગીરદાર કુંવરસિંહ પણ હોય બહાદુર શાહ પણ હોય કોઈ પણ નામ હશે મિત્રો અહીંયા નીચેનામાંથી અઢારસો સત્તાવનના ના સંગ્રામના કયા નેતા ગુજરાતમાં આવ્યા ન હતા તો એ મિત્રો મિત્રો તમને ખાસ આવી જોઈએ લિયાકત અલી મોલવી ગુજરાતમાં આવા ક્વેશ્ચન મિત્રો આપણને પૂછી શકે છે તો યાદ રાખીશું લિયાકત અલી સચિન પાસે લોજપુર ગામમાં રહ્યા હતા વાહ સાચી વાત છે સો ટકા સાચી વાત છે સચિન ગામ છે સચિન મિત્રો ગામ છે સચિન તેંડુલકરની વાત નથી યસ સો ટકા સાચી સાચી બાબત છે ત્રિવેદીભાઈ મોલવી લિયાકત અલી મિત્રો સચિન નામનું ગામ છે ત્યાં લોજપર ગામ પાસે રોકાયા હોવાનું પણ માનવામાં આવે છે સો એ સો ટકા તો આ પ્રકારના ક્વેશ્ચન જયારે પૂછે જો ગુજરાતના સંદર્ભમાં અઢારસો સત્તાવનની આપણે મિત્રો વાત કરવી છીએ એટલે હું અત્યારે અહીંયા લક્ષ્મીબાઈને લેવાનો નથી બહાદુર શાહ જફરની અત્યારે હું વાત નથી કરવાનો કુંવરસિંહ જાગીદારની અત્યારે વાત નથી કરવી હજુ પોઈન્ટ આ તો એવા વ્યક્તિ છે ગુજરાતના ન હોવા છતાં ગુજરાતમાં આવ્યા હતા એની મિત્રો વાત કરી અમે ગુજરાતના જ હતા અને અઢારસો સત્તાવનના સંગ્રામમાં આવ્યા એની વાત કરીએ મિત્રો મિત્રો અહીંયા એપ્લિકેશન્સ જે કંઈ તમે જોઈ શકો છો તમારે જે કોઈ કોર્સ ખરીદવો હોય તેની મિત્રો ડિસ્કાઉન્ટ ઓફરો ચાલી રહી છે તમને સો ટકા મજા આવશે મિત્રો જે મિત્રોએ ખરીદ્યો હશે એમને પણ તમારા અભિપ્રાય પૂછજો અને પછી જ તમે લેજો જેથી કરીને તમને એવું ન થાય કે આ આમાં હું કે આગળ વધારે તો વિધિ નથી ગયો ને જે મિત્રોએ લીધી છે એના અભિપ્રાય મિત્રો જાણીજો સો ટકા મિત્રો ગુજરાતમાં અઢારસો સત્તાવનના સંગ્રામના સ્થળો હવે મિત્રો ગુજરાતના સ્થળોની વાત કરવી છે મિત્રો ગુજરાતના સ્થળોની વાત કરવી છે બિન બિનસચ્યવાળીની એપ્લી એપ્લિવ એપ્લિકેશન તમારે લેવી છે મિત્રો એનો ફોન નંબર જે આનો આપ્યો છે એમાં તમે ફોન કરી શકો છો જીતેન્દ્રભાઈ ફોન તમે કરી શકો છો અને ત્યાં તમને સંપૂર્ણ માહિતી મળશે ઓકે જીતેન્દ્રભાઈ મિત્રો અઢારસો સત્તાવનના સંગ્રામમાં ગુજ દ્વારકા અને ઓખા મંડળ મિત્રો અઢારસો સત્તાવનના સંગ્રામમાં દ્વારકા અને ઓખા મંડળ અને ત્યાં મિત્રો નેતૃત્વ વાઘેરોએ લીધું મિત્રો દેવભૂમિ દ્વારકાની એક જનુની કોમ વાઘેર દેવભૂમિ દ્વારકાની એક જનુની કોમ એટલે વાઘેર અને વાઘેર કોમ છે એ મિત્રો અહીંયા અઢારસો સત્તાવનના ના સંગ્રામમાં દ્વારકાથી જંપલાવે છે મિત્રો એમાં ખાસ કરીને એમના મુખ્ય લીડર જોધા માણેક હોય છે મિત્રો વાઘેર કોમના ઓખા મંડળના વડા જોધા માણેકને જાહેર કર્યા મિત્રો એક્ઝામમાં પૂછાય એ એંગલ ઉપર જ આપણે જઈ રહ્યા છીએ ગુજરાતના સંગ્રામના સ્થળોની વાત કરી રહ્યા છીએ મિત્રો ગુજરાતમાં દ્વારકા બેટ દ્વારકા અને એ જે આખો વિસ્તાર છે ઓખા મંડળ વિસ્તાર કહેવામાં આવે છે અહીંયા મિત્રો અઢારસો સત્તાવનનું નું નેતૃત્વ વાઘેર કોમ લે છે વાઘેર વાઘેર કોમ 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 એક છે અને આ મિત્રો સંગ્રામ પહેલાથી જ મિત્રો અંગ્રેજોની સામે સતત યુદ્ધો કરી રહી હતી અંગ્રેજોની ગુલામ બનવા માંગતી ન હતી આજુબાજુના અનેક લોકો છે અંગ્રેજોના ગુલામ થયા પણ અઢારસો સત્તાવનના ના સંગ્રામ પહેલા પણ આ વાઘેર કોમસી અવારનવાર અંગ્રેજોની સાથે મિત્રો ટચલો કરતી હતી અને ટચલો થઈ હતી નમે તો વાઘેર 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 કોમ 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 એક માટે લડતી એટલે આત્મસમાન જેને વાલું હોય એ કદી ગુલામ બનતા નથી અને એ જ આ દ્વારકા ઓખા મંડળ ની વાઘેર કોમ કે જેના આત્મ સન્માન માટે મિત્રો અઢારસો ના સંગ્રામમાં જય કે કોઈ પણ પ્રકારની મોતની પણ પરવા કર્યા વિના મિત્રો અંગ્રેજોની સામે સંગ્રામમાં કૂદી પડે છે જોધા માણેક ના ભત્રીજા મૂળુ માણેક રેવા માણેક ફોજા માણેક રણમણ માણેક દીપા માણેક અને દેવા માણેક મિત્રો આ માણેક અટક છે મિત્રો ખાસ યાદ રાખીશું જોધા માણેક એમના ભત્રીજા મૂળુ માણેક સૌરાષ્ટ્રની રસધારમાં પણ સોરી મિત્રો સૌરાષ્ટ્રી બારવટિયામાં જોધા માણેક અને મૂળો માણેકની વાત જવેરચંદ મેઘાણીએ કરેલી છે સોરઠી બારવટિયા લોક સાહિત્યનું એક અણમોલ રત્ન એટલે સોરઠી બારવટિયા મિત્રો દેવભૂમિ દ્વારકા દ્વારકા બેટ દ્વારકા ઓખા મંડળની અંદર વાઘેર કોમ અને વાઘેર કોમ વાઘેર કોમ ના એ જોધા માણેક અને મૂળુ માણેક ની વાત જવરચંદ મેઘાણીએ પણ મિત્રો સોરઠી બારવટિયા નામને એમની કૃતિમાં કરેલી છે મિત્રો વિડીયો ચોટે છે ઝડપથી ભાઈએ બરાબર સંભળાય છે મિત્રો મિત્રો બરોબર સંભળાય છે ઓકે લખશું ઝડપથી એક બે મિત્રોનું એવું કેવું થાય છે કે વિડીયો ચોટે છે મિત્રો બરાબર સંભળાય છે સૌરાષ્ટ્રની રસધારમાં ઉલ્લેખ કરેલો છે મિત્રો સોળથી બારવટિયામાં ઉલ્લેખ કરેલો છે યસ વેરી ગુડ મિત્રો ઝડપથી જોઈ લો આપણે વાત કરીશું દ્વારકા બેટ દ્વારકામાં વાઘેર કોમ વાઘેર કોમનો ઓખા મંડળ નો વડો જોધા માણેક જોધા માણેક ના ભત્રીજા મૂળું માણેક અઢારસો સત્તાવન ના સંગ્રામમાં મિત્રો અંગ્રેજો ની સામે બહાદુરી पूर्वक લડે છે મિત્રો અંગ્રેજોની સામે બહાદુરી पूर्वक લડે છે અને ઓખા મંડળમાં તે સમયે મુંબઈ થી મિત્રો અંગ્રેજ સેનાનું નેતૃત્વ કરી રહ્યો તો મિસ્ટર ડોનાવંત અંગ્રેજ સેનાનું નેતૃત્વ કરી રહ્યો તો મિસ્ટર ડોનાવન આ ડોનાવન છે એ મિત્રો અંગ્રેજ સૈન્યનું નેતૃત્વ કરતો નૌકા દળનો અધિકારી હતો મિત્રો નૌકા સૈન્ય લય અને ડોના વંછય દ્વારકા પહોંચે છે અને તે સમયે મિત્રો ડોના વન ની તોપના ગોળા મિત્રો અહીંયા અંગ્રેજ સૈન્ય છે એ દરિયામાં છે અને અહીંયા દ્વારકામાં લોકો ઉપર તોપના ગોળા વરસાવવાનું શરૂ કરી દીધું મિત્રો તોપના ગોળા વરસાવવાનું શરૂ કરી દીધું ડરે તો વાઘેર કોમસાની મોતની પણ પરવા કર્યા સીમાય વાઘેર કોમસી મેદાને જંગમાં આવી ચૂકી હતી ડોનાવનની તોપના ગોળા કે એસી કે તેસી મિત્રો ધન્યવાદ આપવા પડે વાઘેર કોમની મહિલાઓને કે ભીંજાયેલા ગાઢલાથી મિત્રો ભીંજાયેલા ગાઢલાથી અંગ્રેજોની તોપ નહીં અંગ્રેજોની તોપના ગોળાનો સામનો કરવા બદલ મિત્રો વાઘેર કોમની સ્ત્રીઓને ગુજરાતની લક્ષ્મી બાયનું બિરુદ મળેલું છે

ગુજરાત ની લક્ષ્મીબાઈ કહેવામાં આવે છે એક્ઝામેબલ પોઈન્ટ અઢારસો સત્તાવન ના સંગ્રામમાં નીચેનામાંથી કઈ કોમ ને ગુજરાત ની લક્ષ્મીબાઈ નું બિરુદ મળેલું છે વાઘેર કોમ દ્વારકા બેટ દ્વારકા ઓખા મંડળ ની વાઘેર કોમ શા માટે વાય તો ભીંજાયેલા ગાદલા થી તોપ ના ગોળા નો સામનો કર્યો હોવાના કારણે મિત્રો તે સમયે દ્વારકામાં અંગ્રેજ સૈન્યને મદદ કરનાર મિત્રો વડોદરાના રાજવી કોણ હતા એક્ઝામનો પોઈન્ટ બની શકે છે ખંડેરાવ ગાયકવાડ મિત્રો અંગ્રેજોને મદદ કરનાર ખંડેરાવ ગાયકવાડ મિત્રો ભૂલતા નહીં અહીંથી પણ પોઈન્ટ બનાવે છે દ્વારકામાં અંગ્રેજ સૈન્યને મદદ કરનાર વડોદરાના ગાયકવાડ રાજવી કોણ હતા ખંડેરાવ ગાયકવાડ ક્વેશ્ચન એવો પણ પૂછે અઢારસો સત્તાવનના સંગ્રામ સમયે વડોદરાના ગાયકવાડ રાજવી કોણ હતા ખંડેરાવ ગાયકવાડ તો આ પણ મિત્રો આપણે યાદ રાખવાનું છે આ પણ મિત્રો એક્ઝામ અંદર પૂછી શકે છે ભૂલતા નહીં મિત્રો આપણે વાત કરતા હતા જાંબાજોની મિત્રો જોધામણે વિશે એવું કહેવાય છે મિત્રો અઢારસો સત્તાવનના સંગ્રામમાં વીર નાયક જોધા માણેક ગીરના જંગલોમાં સાસણ ગીરના જંગલોમાં છે એ મિત્રો એમનું અવસાન થાય છે મિત્રો જોધા માણેકના અવસાનથી વાઘેર કોમમાં આઘાત લાગે છે માત્ર વાઘેર કોમમાં જ નહીં પણ ઓખા મંડળની અંદર મિત્રો લોકો આઘાતમાં આવી જાય છે શોક વ્યક્ત કરે છે મિત્રો બ્રાહ્મણો સાત દિવસ સુધી મીઠાઈ પણ ભોજનમાં લેતા નથી વર્ષ સુધી લગાતાર દ્વારકાની ગલીઓમાં જોધા માણેકના નામના મરૈસ્યા ગવાય છે આ જોધા માણેક કોઈ સામાન્ય વ્યક્તિ ન હતો પણ અઢારસો ના સંગ્રામમાં ઓખા મંડળમાં વાઘેર કોમનું નેતૃત્વ લેતો જવા મર્દ અંગ્રેજોની સામે લડનાર બાહોશી પૂર્વક લડનારા જોદા માણેક છે એ ગીરના જંગલોમાં મિત્રો મૃત્યુ પામે છે ત્યારે એના આઘાતની અંદર મિત્રો લોકો આવી જાય છે સ્ત્રીઓ પણ એવું કહેવાય છે પિત્તળના બેડાની જગ્યાએ એક વર્ષ સુધી મિત્રો માટીના બેડામાં પાણી ભરે છે કેટલો મિત્રો આઘાત છે તો આ પણ મિત્રો આપણને ખાસ ખ્યાલ રહે તે જરૂરી છે અને એક્ઝામની અંદર મિત્રો પૂછી શકે છે મિત્રો ત્યાર પછી આ દેવા માણેક અઢારસો સત્તાવનના સંગ્રામના મિત્રો દેવા માણેક કે જેની અંગ્રેજો સામેની છેલ્લી લડાઈ માછરડાઈની ધાર પર લડાણી હતી મિત્રો કાલાવાડ જામનગર ખાતે આવેલી માછરડાઈની ધાર અઢારસો સડસઠમાં મિત્રો જામનગરના કાલાવાડ પાસે માછરડાઈની ધાર અને ત્યાં આવેલો કીર્તિસ્તંભ આજે પણ મિત્રો આ યુદ્ધ સાક્ષી છે અંગ્રેજ અધિકારીઓની દેવા માણેકે અને એના સાથીદારો હત્યા કરી અને ત્યાં મિત્રો દેવા માણેક નું પણ અવસાન થાય છે માસડાની ધાર લડાઈ લડનાર મિત્રો વાઘેર હતા દેવા માણેક એકજામ આવું પૂછે તો મિત્રો યાદ રાખજો માસડાની ધારની લડાઈમાં અંગ્રેજો સામે બલિદાન કોને આપ્યું હતું દેવા માણેક માછડાની ધારની લડાઈ છે આજે પણ મિત્રો ત્યાં બનાવવામાં આવ્યો પોતાના સૈનિકોની યાદમાં મિત્રો બનાવેલો છે ત્યારે આ પણ મિત્રો આપણને યાદ રહેવું જોઈએ મિત્રો વાત કરવી છે મૂળુ માણેક ની મૂળુ માણેક કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો અંગ્રેજોની સામે મિત્રો બાહોશી પૂર્વક નિડરતા પૂર્વક મોતની પરવા કર્યા વિના માટે કફન બાંધીને જંગમાં આવેલો એક યોદ્ધો હતો કે કીધું મારો એક હાથ મુછ પર છે બીજો હાથ મારો તલવાર પર છે કદાચ ત્રીજો હાથ પણ મારી પાસે હોત તો અંગ્રેજોની સલામ કરે તો મૂળુ માણેક સાનો મારો એક હાથ મૂચ્છ પર છે બીજો હાથ તલવાર પર છે કદાચ મારે ત્રીજો હાથ હોત તો પણ હું અંગ્રેજોને સલામ ન કરું આવા નાલાયકને સલામ કરીને મારે શું કામ છે હું મૂળુ માણેક છું મિત્રો નમે તો મૂળુ માણેક સાનો અને આ મૂળુ માણેક પણ મિત્રો અંતિમ દિવસો એના પોરબંદર ખાતે મિત્રો એમનું વન સરડા નામના ગામ પાસે મિત્રો અવસાન થાય છે મિત્રો પોરબંદર ખાતે છેલ્લે મિત્રો આ માણેક માણેકની છેલ્લી મિત્રો શહાદત એવું કહેવાય છે રખડતા ભટકતા સાત સાત દિવસ સુધી પેટમાં અનાજનો દાણો નથી ગયો અંગ્રેજોની સામે લડતા લડતા રઝળપાટ કરતા એના સાથીદારો છે એ મિત્રો ભૂખ્યા પેટે સુઈ જાય છે એ સમયે મિત્રો કબા ગાંધી પોરબંદરના દીવાન હતા અને કબા ગાંધી સૈન્ય લઈને આવે છે અને આપડા મૂળુ માણેક મિત્રો પોરબંદર પાસે પકડાવી દે છે છે અને પોરબંદરમાં વનચરડા નામના ગામ પાસે મિત્રો માણેક એક જવા મર્દ અવસાન થાય છે અને ત્યારે એવું મિત્રો કહેવાય છે નારી નીતર રંડાય મિત્રો નારી નીતર રંડાય નર રંડાય નારી નીતર રંડાય નર કોદી ના રંડાય મિત્રો નારી નીતર રંડાય નર કોદી ના રંડાય ઓખો રંડાયો આજ માણેક જાતો મૂળવા મિત્રો મૂળ માણેક આખો ઓખા મંડળ ગયો છે બારોટ આયરો મિત્રો દુહાની રમઝટ બોલાવે છે નારી નીત રંડાય નર કદી ન રંડાય ઓખા રંડાયો આજ મુ માણેક જાતો મૂળવા અને આવા મૂળ માણેક ની મિત્રો શહાદત આપણે ભૂલી શકીએ તેમ નથી અને એક્ઝામની અંદર પણ મિત્રો પૂછી શકે છે તો આ પણ મિત્રો યાદ રાખીશું આજે પણ મિત્રો દ્વારકા ની અંદર કીર્તિસ્તંભ બનાવ્યો છે દ્વારકાનો કીર્તિ સ્તંભ મિત્રો અઢારસો સત્તાવનના સંગ્રામમાં વાઘેર મૂળો માણેક જોદા માણેકની યાદમાં નથી બનાવ્યો દુઃખની બાબત એ છે કે આ સ્તંભ છે એ આજે મિત્રો અંગ્રેજોની યાદમાં મિત્રો ત્યાં છે અંગ્રેજ સૈનિકો જે મૃત્યુ પામ્યા હતા વાઘીરો સામે લડતા લડતા એની યાદમાં અંગ્રેજો દ્વારા દ્વારકા શહેરની વચ્ચો વચ્ચ મિત્રો કીર્તિ સ્તંભ આજે પણ મિત્રો મૂળુ માણેકની સમાધિની આસપાસ એવું કાંઈ ખાસ મિત્રો સરકારે કોઈ સ્થળ બનાવવા માટેના પ્રયત્નો કર્યા હોય એવું જોવા મળતું નથી પણ સૌરાષ્ટ્રની રસધારમાં પણ મૂળુ માણેક નો ઉલ્લેખ છે વૈગોઠ તો મિત્રો આ યાદ રાખીશું વડોદ અહીંયા મિત્રો દ્વારકા દ્વારકાની વાઘેર કોમ મૂળુ માણેક દેવા માણેક જોધા માણેક ના ભત્રીજા હતા જોધા માણેકનું મૃત્યુ મિત્રો ગીરના જંગલમાં મૂળુ માણેકનું મૃત્યુ પોરબંદર જિલ્લાના વનચરડા ગામે દેવા માણેકનું મૃત્યુ મિત્રો માછડાની ધાર કાલાવાડ જામનગર ભૂલતા નહીં અને આગળ મિત્રો વડોદરા મિત્રો વડોદરાના રાજવી ખંડેરાવ અંગ્રેજો માટે વફાદાર રહ્યા હતા અઢારસો સત્તાવન ના સંગ્રામ સમયે વડોદરાના રાજવી કોણ હતા મિત્રો ખંડેરાવ ગાયકવાડ મિત્રો એવું કહેવાય છે કે સોળ ઓક્ટોમ્બર અઢારસો ના રોજ દશેરાના દિવસે વડોદરા પર અંગ્રેજો સામે હલ્લો કરવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે વડોદરામાં અઢારસો સત્તાવન સંગ્રામ વખત પૂછી શકે છે વડોદરા થી નીચેના અઢારસો સત્તાવન ના સમર્થનમાં કોણ રહ્યું ન હતું તો રહ્યા હતા ભાવ સાહેબ પવાર ભોંસલે રાજા નિહાલચંદ ઝવેરી મિત્રો પછી એને તોપથી ઉડાડી દેવામાં આવ્યા હતા નિહાલચંદ જવેરી વડોદરાનો પછી મિત્રો એને અંગ્રેજોએ તોપથી ઉડાડ્યા હતા ગોવિન્દ્રવ ગાયકવાડ આ ગોવિન્દ્રવ ગાયકવાડ એ જ મિત્રો બાપુરાવ ગાયકવાડ આ ગોવિન્દ્રવ ગાયકવાડ એ જ મિત્રો બાપુરાવ ગાયકવાડ તો આ પણ મિત્રો યાદ રાખીશું યસ વિદેશી સાચી બાબત છે મિત્રો મિત્રો ગોવિન્દ્રવ ગાય ગોવિન્દ્રવ ગાયકવાડ એ જ બાપુરાવ ગાયકવાડ એક્ઝામમાં એવું પણ પૂછાય વડોદરાના કયા ગાયકવાડ રાજવી અંગ્રેજોની વિરુદ્ધમાં લડ્યા હતા તો મિત્રો ગોવિંદરાવ ગાયકવાડ જો ઓપ્શનમાં ગોવિંદરાવ ન હોય તો બાપુરાવ ગાયકવાડ આ બંને એક જ છે નિહાલચંદ ઝવેરીને મિત્રો અંગ્રેજોએ તોપથી ઉડાડી દીધા વડોદરાથી નેતૃત્વ કોણે કોણે લીધું છે તો આ નામ મિત્રો આપણે યાદ રાખવાના છે એક્ઝામની અંદર પણ મિત્રો આ નામ છે ખાસ પૂછાય તેવા છે અને ભૂલ કરવાની નથી મિત્રો અહીંયા જ્ઞાન લાઈવની સાત બુક બાર વિષયો રેકોર્ડેડ કોર્સ ગુજરાતની શ્રેષ્ઠતમ ફેકલ્ટીઓ કોર્સની મર્યાદા પીડીએફ ત્રણસો કલાક લાઈવ કોચિંગ બસો કલાકના રેકોર્ડેડ વિડીયો મિત્રો આ ખાસ કરીને ચૌદ હજાર નવસો નવ્વાણું મિત્રો જીપીએસસી ક્લાસ વન ટુની બેન્ચ માટેની મિત્રો આ જાહેરાત છે જો તમને ગમે મિત્રોનો અભિપ્રાય લઈ અને આગળ વધી શકો છો આભાર મિત્રો મિત્રો ખાનપુર આણંદ પાસે આવેલું ખાનપુર આણંદ પાસે આવેલું ખાનપુર અને ત્યાંથી મિત્રો નેતૃત્વ લશે ઠાકોર જીવાભાઈ આ ઠાકોર જીવાભાઈ ને મિત્રો ફાંસીની સદા થાય છે એટલું જ નહીં પણ ઠાકોર જીવાભાઈના સાથીદારો માલાજી જોશી અને કૃષ્ણદાસ દવેને પણ અંગ્રેજોએ તોપથી ઉડાડ્યા હતા મિત્રો અહીંયા પણ બ્રિલિયન્ટ પોઈન્ટ બને છે આણંદ જિલ્લા પાસે આવેલા ખાનપુરથી નેતૃત્વ લેનાર ઠાકોર જીવાભાઈ ઠાકોર જીવાભાઈ ને ફાંસીના માતળે લટકાવી દેવામાં આવ્યા પણ એમના સાથીદારો માલાજી જોશી અને કૃષ્ણદાસ દવે અંગ્રેજોએ મિત્રો તોપથી ઉડાડ્યા હતા ઇતિહાસ ના પાનાઓમાં અમર યોદ્ધાઓના નામ સુવર્ણ અક્ષરે લખાયેલા છે એ બ્રાહ્મણ નો દીકરો માલાજી જોશી કૃષ્ણદાસ દવે એનો અર્થ એવો થયો કે અઢારસો સત્તાવન ના સંગ્રામમાં બ્રાહ્મણો પણ મિત્રો જોડાયા હતા ખાનપુરથી કોને નેતૃત્વ લીધું ઠાકોર જીવાભાઈ મિત્રો एग्जाम માં આપણને એવું પૂછાય કે ઠાકોર જીવાભાઈએ કયા સ્થળેથી નેતૃત્વ લીધું હતું ખાનપુર થી ખાનપુર થી નેતૃત્વ લેનાર અઢારસો 57 ના સંઘ્રામના ગુજરાતના લીડર કોણ હતા ઠાકોર જીવાભાઈ તો આપ મિત્રો પોઈન્ટ યાદ રાખવાના છે પંચમહાલ પંચમહાલનો સંખેડા મિત્રો નાયકડા નામની આદિવાસી પ્રજા પંચમહાલમાં મિત્રો નાયકડા કોળી ભાગ લે છે ભીલ મિત્રો ભાગ લે છે પંચમહાલના કોળી ભીલ નાયકડા અઢારસો ના સંગ્રામમાં મિત્રો ભાગ લે છે અને નેતૃત્વ લેનાર નાયકદાસ કે જે નાયકોના રાજા હતા અઢારસો ના સંગ્રામમાં મિત્રો પંચમહાલ સંખેડાથી નેતૃત્વ લેનાર નાયકદાસ કે જે નાયકોના રાજા હતા મિત્રો પંચમહાલમાં ભીલોએ નેતૃત્વ લીધું

ભીલ લોકો છે એ મિત્રો સાથ આપે છે સંખેડા હાલ મિત્રો છોટા ઉદયપુર માં ઓકે વેરી ગુડ ઓકે વેરી ગુડ ધન્યવાદ મિત્રો રૂપા નાયક અને કેવળ નાયક ને સોળ એપ્રિલ અઢારસો અઠ્યાસી ના રોજ ફાંસી ની સજા થઈ હતી મિત્રો આ પણ મિત્રો આપણને ખાસ યાદ રહેતે જરૂરી છે એક્ઝામની અંદર મિત્રો અહીંથી પણ પૂછી શકે છે મિત્રો અહીંયા વિલાયતી પણ મિત્રો અંગ્રેજીની સામે અંગ્રેજી વિલાયતી પ્રજા એટલે આવેલી પ્રજા એમાં હપસી સિંધી મકરાણી આરબ આ બધાનો સમાવેશ થશે મિત્રો અઢારસો સત્તાવનના ના સંગ્રામમાં હબસી સિંધી આરબ મકરાણી જેવી વિલાયતી એટલે કે પ્રદેશી પ્રજા છે એને પણ આ વિસ્તારની અંદર મિત્રો અંગ્રેજોના વિરુદ્ધ લડવાનું નક્કી કર્યું અને અંગ્રેજો સામે મિત્રો હતું તો આ પણ મિત્રો યાદ કોલી વાહ વાહ ભાઈ જયેશભાઈ બંને ધન્યવાદ છે તમારા વડવાઓને કે જેણે અઢારસો સત્તાવન ના સંગ્રામમાં દિલથી અંગ્રેજોને હફાવ્યા હતા જયેશભાઈ મિત્રો આનંદ આણંદના ખેડા પાસે મિત્રો આણંદ પાસે આવેલું ખેડા આણંદમાં મિત્રો નેતૃત્વ લેનાર પટેલ કે જેને ગરબડદાસ તેવો પ્રશ્ન મિત્રો આણંદ જિલ્લાનું હાલના આણંદ જિલ્લાનું આસોજ ગામ અને ત્યાંથી મિત્રો આ ગરબડદાસ પટેલનો મિત્રો જન્મ અને વતન છે ગરબડદાસ પટેલનું મિત્રો વતન છે આસોજ મિત્રો અઢારસો સત્તાવન ના સંગ્રામમાં અઢારસો સત્તાવન ના સંગ્રામમાં મિત્રો આ ગરબડદાસ હરિભાઈ પટેલ કે જે ગરબડદાસ મુખી તરીકે ઓળખાતા હતા એ મિત્રો માત્ર છવ્વીસ વર્ષની ઉંમરે અંગ્રેજોની સામે મિત્રો દેશ માટે લડવા પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે એમણે અંગ્રેજો સામે લડવા ગ્રામ રક્ષક દળની મિત્રો રચના કરી જેલમાં જનાર પ્રથમ ગુજરાતી પાટીદાર ભૂલતા નહીં મિત્રો અઢારસો સત્તાવનના સંગ્રામમાં પાટીદારોનું પણ મહત્વપૂર્ણ યોગદાન હતું અઢારસો ના સંગ્રામમાં માત્ર ભીલ માત્ર કોળી માત્ર નાયકડા માત્ર રજપૂત માત્ર બ્રાહ્મણોએ નિથિ ભાગ લીધો આયરોએ ભાગ લીધો છે બારોટે ભાગ લીધો છે મિત્રો એની સાથે પાટીદારો પણ 1857 ના સંગ્રામમાં જોડાયા છે અને આ પાટીદારનું નામ ગર્વથી લેવું જોઈએ ગરબડાસ પટેલ આણંદના આસોજના વતની ગરબડદાસ પટેલ મિત્રો ગ્રામ રક્ષક દળની રચના કરે છે જેલમાં જનાર 1857 ના સંગ્રામના પ્રથમ ગુજરાતી પાટીદાર ગરબડદાસ પટેલ હતા મિત્રો સેલ્યુલર જેલમાં અંદમાન નિકોબાર પોર્ટ બેરર ખાતે મિત્રો એમને કાળા પાણીની સજા અથવા તો મિત્રો જનમ ટિપની સજા થઈ કાળા પાણીની સજા મિત્રો જન્મ ટીપની સજા થઈ મિત્રો અરબી મકરાણી સિંધી અંગ્રેજોના પક્ષમાં પણ હતા હતા અને અહીંયા પણ લડ્યા ત્રિવેદીભાઈ જે દક્ષિણ ગુજરાતના સ્થળોમાં મકરાણી સિંધી છે એ અંગ્રેજોની સામે લડ્યા હતા પાછળથી આ મકરાણીઓ છે એ અંગ્રેજોના પક્ષમાં પણ થયા છે એ પણ મિત્રો સ્વીકારવું જોઈશે આપણે મિત્રો કાળા પાણીની સજા પામનાર અને અઢારસો ને સાઠમાં મિત્રો અંદમાન નિકોબારમાં મિત્રો શહીદ થાય છે સજા ભોગવતા શહીદ થનાર પ્રથમ ગુજરાતી સ્વાતંત્ર્ય વીર એટલે ગરબરદાસ પટેલ મિત્રો એવું કહેવાય છે કે એમના લગ્નના મંગળ ફેરા ફરીને ગરબરદાસ પટેલ હજુ ઘરે પહોંચે છે ત્યાં જ અંગ્રેજ અધિકારીઓ એમની ધરપકડ કરે છે છવ્વીસ વર્ષની ઉંમરે અંદમાન નિકોબારની સેલ્યુલર જેલ પોટ બ્લેર ખાતે આવેલી છે આજે પણ મિત્રો એ જેલની અંદર સુવર્ણ અક્ષરે હિન્દ માતાના સપૂત અને પાટીદાર એવા ગરબરદાસ પટેલનું નામ મિત્રો લખાયેલું છે જન્મ ટીપની સજા મિત્રો મૃત્યુ મૃત્યુપર્યંત આજીવન કેદ એટલે જનમ ટીપ તો મિત્રો આપણે આપણને યાદ રહે તે જરૂરી છે બહુ અગત્યની બાબત છે મિત્રો આમ તો આ સેલ્યુલર જેલ મિત્રો જેવા તેવા તોડી શક્યા નથી સેલ્યુલર જેલ મિત્રો દરિયામાં આવેલી છે દરિયાની વચ્ચો વચ્ચ વીર સાવરકરને આ જ જેલમાં રાખવામાં આવ્યા હતા અઢારસો સત્તાવન ના સંગ્રામના સંગ્રામ પછી મિત્રો વીર સાવરકરની અંગ્રેજોની સામે લડતા ધરપકડ થઈ ત્યારે એમને પણ આજ જેલમાં રાખવામાં આવ્યા હતા આ સેલ્યુલર જેલ મિત્રો દરિયાની વચ્ચે વચ્ચે આવેલી છે નિકોબારના પોર્ટ બ્લેયર ખાતે પટેલ મિત્રો શહીદ થાય છે અંગ્રેજોની સામે નમવા તૈયાર નથી નથી મિત્રો આ જેલ કોઈ તોડી આમ તો આવી દરિયાની વચ્ચે આવેલી જેલો કોઈ તોડી શક્યું નથી માત્ર એક જ વ્યક્તિ આ જેલ તોડી શક્યો છે એક્ઝામમાં પૂછાય મિત્રો આવી જેલ દરિયા વચ્ચે રહેલી આવી જેલ તોડનાર એકમાત્ર વ્યક્તિ મિત્રો એક્ઝામ માં બી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જવાબ છે મિત્રો અજય દેવગન કયા મત કયા મતમાં ગુંડાઓ તો છે પણ ગુંડીઓ છે આ આપણે ભૂલવું જોઈએ નહીં મિત્રો કયા મત અજય દેવગન આવી જેલ તોડનાર અજય દેવગન એક જ હતો મિત્રો બાકી કોઈ જ નહોતું મિત્રો આગળ વધીએ છીએ હા સેલ્યુલર જેલ છે હજુ હજુ છે જેલ સો ટકા મિત્રો નાંદોદ રાજપીપળાથી નેતૃત્વ લેનાર સૈયદ મુરાલી સૈયદ મુરાદ અલી મિત્રો સૈયદ મુરાદ અલી દક્ષિણ ગુજરાતના કાંઠાના મુસ્લિમો કોળી ભીલ ઓગસ્ટ અઢારસો સત્તાવનમાં મિત્રો જોડાયા હતા રાજપીપળાની વિલાયતી રાજપીપળાના વિલાયતી લોકોએ અંગ્રેજો વિરુદ્ધ બંડ પોકાર્યું હતું જો મિત્રો રાજપીપળાના વિલાયતી લોકોએ અંગ્રેજો વિરુદ્ધ બંડ પોકાર્યું હતું વિલાયતી એટલે પરદેશી સિમ્બદી આરબ મકરાણી કાબુલી સિંધી વગેરે સિંધી ગુજરાતમાં વિલાયતી તરીકે ખાસ ઓળખાતા હતા મિત્રો અહીંયા આપણે એટલું જ યાદ રાખવાનું છે રાજપીપળાથી નેતૃત્વ કોણે કર્યું હતું સૈયદ મુરાદ અલી એનો અર્થ એવો થયો કે મિત્રો મુસ્લિમો પણ અઢારસો સત્તાવનના સંગ્રામમાં ગુજરાતમાં ભાગ લીધો છે ઓકે મિત્રો યાદ રાખીશું મિત્રો બિન સચિવાલય બેન હમણાં ભાવે પૂછતા હતા બિન સચિવાલય એકત્રીસ ડિસેમ્બર સુધી જ મિત્રો સુપર ધમાકાઓ પર ત્રણ હજાર નવસો આમ તો મિત્રો સાત હજાર નવસો ની બેન છે પણ ત્રણ હજાર નવસો એકત્રીસ ડિસેમ્બર સુધી જ મિત્રો છે એની સાથે મિત્રો આ પુસ્તકો જ્ઞાન લાઈવની પણ તમને મિત્રો ફ્રીમાં મળશે અહીંયા એની વિશેષતા લખી છે વિશેષ માહિતી માટે મિત્રો સવારે નવથી થી સાંજના છ સુધી આ કોન્ટેક નંબર ઉપર ફોન કરી શકો છો મિત્રો અન્ય સ્થળો ઉપર પણ મિત્રો આપણે વાત કરીએ છીએ ચાંદુપ થી મિત્રો કોળી નાથાજી અને યામાજી અઢારસો સત્તાવનના સંગ્રામમાં મિત્રો જોડાય છે ચાંડુપથી મિત્રો આ પણ યાદ રાખવાનું છે થી મિત્રો કોણ જોડાય છે તો એ પણ તમારે મિત્રો યાદ રાખવાનું છે એક્ઝામની અંદર એથી પણ મિત્રો પૂછી શકે છે ખાસ કરીને મિત્રો સોળ સપ્ટેમ્બર અઢારસો સત્તાવનના રોજ સોળ સપ્ટેમ્બર અઢારસો સત્તાવન ના રોજ ઈડર ચાંડુપ ના કોળી નાથાજી અને યામાજી મિત્રો અઢારસો સત્તાવન ના સંગ્રામમાં કુદી પડે છે ડાકોરના મુટેડી ગામેના સુરજમલ એ પણ મિત્રો અઢારસો સત્તાવન ના સંગ્રામમાં મિત્રો કુદી પડે છે આમ તો સુરજમલ છે એ મિત્રો લુણાવાડા સુરજમલસિંહ લુણાવાડા રાજ્ય માટે મિત્રો દાવો કર્યો અને પરિણામે લુણાવાડા ઉપર મિત્રો સુરજમલસિંહ આક્રમણ કરે છે ત્રીસ માર્ચ અઢારસો ને રાજા અને અંગ્રેજ સેનાપતિ સામે પણ મિત્રો બળવો કર્યો હતો મિત્રો અહીંયા કોળી અને અદ્ભુત સહકાર પ્રાપ્ત થાય છે તો મિત્રો યાદ રાખીશું મિત્રો વિજાપુર થી જેઠા માધવ મિત્રો ઘણી વખત જોડકું જોડો એમાં માત્ર સ્થળ અને નામ પૂછી શકે છે જોડકું જોડો ડાકોરથી કોણે નેતૃત્વ લીધું

આ મગનલાલ વાણિયાને પણ મિત્રો આપણે યાદ રાખવાના છે આમ તો એવું કહેવાય છે કે મિત્રો ગાંધીનગર પાસે સમો નામના ગામની પ્રાથમિક શાળામાં મિત્રો મગનલાલ અને માધવની ખાંભી આવેલી છે ગાંધીનગરના સમો નામના ગામ પાસે મગનલાલ અને માધવની મિત્રો પ્રાથમિક શાળાની અંદર ખાંભી આવેલી છે જે પાઠ્યપુસ્તકની અંદર મિત્રો ઉલ્લેખ થયેલો છે મિત્રો ગુજરાતમાં ભાગ લેનાર કોળી ભીલ રાજપૂત પટેલ નાયકડા બ્રાહ્મણ મિત્રો ખાસ કરીને રાજપીપળાની અંદર આ લોકો જોડાયા હતા બાકી આ લોકો અંગ્રેજોને પણ સાથ આપ્યો હતો એ પણ વાત સાચી છે પણ રાજપીપળામાં મિત્રો અંગ્રેજો સામે બંડ પોકારનાર આ વિલાયતી પ્રજા હતી આ સિવાય મિત્રો આયર બારોટ સાધુ સન્યાસી મુસ્લિમ ફકીરો સામાન્ય વર્ગના લોકો છે મિત્રો જોડાયા છે ઠાકોરો જમીનદારો સામંતો પણ અંગ્રેજો સામે લડ્યા છે ખાસ કરીને મિત્રો વડોદરાના ગાયકવાડ રાજવી દેશી રજવાડા પૈસાદાર શ્રીમંતો નોકરિયાત એ લોકો બળવાથી મિત્રો દૂર રહે છે તો આ પણ મિત્રો આપણને ખાસ ખ્યાલ રહે તે જરૂરી છે મિત્રો અઢારસો સત્તાવનનો સંગ્રામ નિષ્ફળ ગયો નોકરિયાત લોકોએ સહકાર નો આપ્યો એ કે ના અમને બીક લાગે છે મિત્રો અઢારસો સત્તાવનના સંગ્રામમાં નોકરિયાત લોકોનો ના એ કેમ નહીં કે આમાં બહુ ઇન્ટરેસ્ટ નથી દેશી રજવાડા ક્યાંક ને ક્યાંક અંગ્રેજોની તરફેણમાં ગયા ખાસ કરીને મિત્રો વડોદરાના સર જયાજીરાવ ગાયકવાડ દેશી રજવાડાના શાસકો છે મિત્રો અંગ્રેજોથી ડરતા હતા ઉચ્ચ ઉચ્ચ વર્ગ અને જમીનદારો મિત્રો ના જોડાયા સમાજ સુધારકો પણ મિત્રો બળવાથી અલગ રહ્યા ખેડૂતો અને નિમ્ન વર્ગ મધ્યમ વર્ગના લોકોએ જ મિત્રો ભાગ લીધો બળવાની વહેલી શરૂઆત નેતૃત્વનો અભાવ શસ્ત્રો આધુનિક ન હોવાથી મિત્રો અઢારસો સત્તાવનનો નો સંગ્રામ નિષ્ફળ ગયો હતો અઢારસો સત્તાવનના સંગ્રામના પુસ્તકો અઢારસો સત્તાવન સંગ્રામ મિત્રો વીડી સાવરકરે ઓગણીસો નવમાં માં લખ્યું અને ઓગણીસો દસમાં માં પુસ્તક પર મિત્રો અંગ્રેજોએ પ્રતિબંધ મૂકી દીધો અંગ્રેજોએ પુસ્તક પ્રકાશિત થાય એ પહેલા જ મિત્રો વીર સાવરકરના પુસ્તક પર પ્રતિબંધ મૂકી દીધો હતો

ગુજરાતના સંદર્ભમાં આટલી બાબતો મિત્રો આપણને ખાસ ખ્યાલ રહે તે જરૂરી છે આ સિવાય મિત્રો આજના દસ ત્રીસ પછી મિત્રો ભારતની ભૂગોળ શરૂ થવા જઈ રહ્યો છે ગુજરાતની ભૂગોળ બંધારણ રીઝનિંગ મોબાઈલમાં બેટરી ચાર્જ રાખજો બેટરી લો ન થવા દેતા કારણ કે જ્ઞાન લાઈવની સુપર ડુપર ટીમ મિત્રો જ્ઞાન લાઈવ ની વર્ષગાંઠ નિમિત્તે આપ સૌની સામે હાજર છે બાલા સરકાર વૈશાલી મેમ મિસ્ટર મુકેશ મકવાણા રણવિજય સર અને રવિ સર આજે આખો દિવસ આજનો દિવસ ફાઈવ મેન જ્ઞાન લાઈવ પાવર ઓફ જ્ઞાન નોલેજ ઇન જ્ઞાન મિત્રો સો તમને ગમ્યું છે સો મિત્રો તમને અહીંયા ગમ્યું છે ફરી ફરી મિત્રો તમારો દિલથી આભાર અઢારસો સત્તાવનના સંગ્રામમાં પેપર કાઢનારને પૂછવું ત્યાંથી પૂછી લે એક વાર નહીં બે વાર મિત્રો આ ખાસ તમે વિડીયો જોઈજો મિત્રોને તમે મિત્રો લિંક મોકલો ખબર પડે કે અઢારસો સત્તાવન નો ગુજરાતનો ઇતિહાસ માત્ર ભણવાનો નથી યાદ પણ કેવી રીતે રેજાય મિત્રોને લિંક શેર કરજો એમને પણ કંઈક નવું જાણવા મળશે અને તમને કહેશે કહી આ આ સાહેબનો વિડીયો મેં પહેલી વાર જોયો છે મિત્રો એમને ગમશે સો ટકા ફરી એકવાર મિત્રો આપ સૌના સહકાર બદલ આજનો આખો દિવસ આજ કા દિન જ્ઞાન કે નામ કર દો જ્ઞાન આપી દિમાગ મે આ જાયેગા મિત્રો આભાર અસ્તુ ફરી પાછા